नमस्कार विद्यार्थियों, अपने रे ऑप्टिक्स में आगे बढ़िए तो लास्ट लेक्चर्स में अपने ए वस्तु जो ली कि कोई पातला मध्यम में घट मध्यम में अथवा तो जयरे घट मध्यम में पातला मध्यम में अवलोकन थाय तरह वस्तु जो एक्चुअल स्थान है एना कंक अपने शिफ्ट थेलू स्थान देखाशे एना आप सूत्र साबित करेला है। त्यारबाद आप लास्ट में एक आप वक्री भवन जे लेटरल शिफ्ट है यू सूत्र की धारवणी करेली बहुत ईजी वस्तु थी। तमारे आ वस्तु में कॉन्सेप्ट समझी ने साबिती कदाच याद ना रहे तो चालशे, साबिती ना आवड़े तो चालशे, समझी लेवी व्यवस्थित। त्यारबाद छेले सूत्र आवड़ू बहु आवश्यक है। दरेक वस्तु तमने समझेली होवी जोईए गोख्या विना। तमे दाखला सोल्व करशो अने आपणा लेक्चर में दाखला सोल्व करशुं जे दाखला पूछावाना चांसेस छे, बराबर? तो पूछाई गया छे तो स्टार्ट करीए आपणे। हवे तमने कुल त्रण थीरी भणावी हती मे। पहेली थीरी कंक आवी हती पातळामांथी घट माध्यम अवलोकन थाय त्यारे शिफ्टिंग केटलुं होय, वस्तु थोड़ीक आपणने ऊपर देखाय, बराबर छे? तो बीजा केस में आपणे एवुं जोयुं कि जयारे घट मांथी पातळा में जोईए त्यारे वस्तु जेटली ऊंचाई होय थोड़ी वधारे ऊंचाई देखाशे, आपणे साबित करेलुं छे। केम आवुं थाय ए पण आपणे रीजन समझेला छीए। पछी आपणे थर्ड वस्तु जोई हती लेटरल शिफ्टिंग, कि भाई कोई हवानुं माध्यम छे तो कोई पातळुं माध्यम छे, एमांथी जयारे प्रकाशनुं किरण आपात थईने कोई घट माध्यममां पड़े नानकड़ा भागमां कोई स्लेब पर, बराबर छे? तो ए जे एनी मूल डायरेक्शन छे एनी थोड़ुंक शिफ्ट थयेलुं हशे। तो नॉर्मल सॉरी लेटरल शिफ्ट केटली होय आपणे एनुं सूत्र तारवेलुं छे जे तमारे याद रखवानुं छे। दरेक सूत्र याद रखवानुं छे, पण ए पण साथे साथे विचारवानुं छे कि दरेक सूत्रमां पद कई रीते आवे छे, टी शुं छे, एन शुं छे, एन वन शुं छे, एन टू शुं छे, ए बधी तमने खबर होवी जोईए। बाकी खाली गोखीने जशो तो तकलीफ पड़शे कि दाखलो आवड़े नहीं, कारण के कदाच शब्दों आम तेम आपेला होय, आकृति बनावता ना आवड़े એટલે સૂત્રમાં તકલીફ પડે મૂકવામાં કિંમત આવું થતું હોય તો એનો કોઈ મિનિંગ રહેતો નથી, તો વ્યવસ્થિત તૈયાર કરજો, બરાબર? એટલે હું તમને વ્યવસ્થિત દરેક પદ સમજાવું છું કે સૂત્રમાં દરેક પદ શું કહેવા માંગે છે, એટલીસ્ટ ખબર હોવી જોઈએ। એટલે આપણે ડેટા જે આપેલો હશે એના પરથી આપણે તરત ડેટાને આપણે આપણા સૂત્રમાં કન્વર્ટ કરીને આન્સર લાવી શકીએ। આગળ વધીએ, આપણે ચોથો કેસ લેવાનો છે। આપણે બધા આવું જોયું હશે કે માનો કે તમે કોઈ વસ્તુ જુઓ છો, માનો કે હું આ પેનને જોઉં છું તો આ પેન મને દેખાય છે અહીંયા, ચાલો પેન અહીંયા દેખાય છે મને, આંખો આમ દેખાય છે। એક કામ કરીએ, આ મારી આંખો અને પેન વચ્ચે ઘણો સ્લેબ મૂકી દઉં, શું મૂકી દઉં? કાચનો એક સ્લેબ મૂકી દઉં, પારદર્શક ને જાડેવાળો, થોડી જાડે હોવી જોઈએ, એકદમ પાતળો થોડુંક જાડો, આટલો જાડો સ્લેબ મૂકી દઉં તો આપણે બધાએ તમે અનુભવ કર્યો હશે કે પેન છે ને એક્ઝેક્ટલી જ્યાં દેખાય છે ને એની થોડીક મને આગળ દેખાશે, થોડીક શિફ્ટ થશે। કારણ શું? પહેલાં વચ્ચે શું હતું? પહેલાં વચ્ચે હવાનું માધ્યમ છે, આપણને ખબર છે હવાનું વક્રીભવનાંક એક છે, બરાબર? હવાનું વક્રીભવનાંક શું છે? એક છે, એટલે આવું થાય, એટલે આપણને એક્ઝેક્ટલી એ સ્થાને દેખાય છે। પણ માનો કે મારી અને પેન વચ્ચે હું એક જાડો કાચનો સ્લેબ દાખલ કરી દઉં છું, તો એક કોઈ પારદર્શક માધ્યમ દાખલ કરી દઉં છું તો થશે એવું કે આપણને પેન જ્યાં હોવી જોઈએ એની થોડીક આગળ દેખાશે, બરાબર છે? આવું થશે, બરાબર? આવું થાય તો આપણે એ ભણશું કે કેટલી આગળ દેખાય, ચાલો તો એના માટે જો ડાયાગ્રામ ડ્રો કર્યો છે, બહુ ઇઝી વસ્તુ છે। અવલોકન કેથી થાય છે? અવલોકન થાય છે પાતળામાંથી ઘટ માધ્યમ, એક્ઝેક્ટલી શું હતું પહેલા? માનો કે આ વસ્તુ છે, બરાબર? અહીં કોઈ વ્યક્તિ ઊભો હતો, એને આંખ મેં જસ્ટ ડ્રો કરેલી છે। હવે વસ્તુનું પ્રતિબિંબ આંખમાં દેખાય કેમ? તો આપણને ખબર છે જ્યારે કોઈ વસ્તુમાંથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશે તો જ તે આપણને વસ્તુ દેખાય અથવા એનું પ્રતિબિંબ દેખાય। તો સીધી વાત છે, આંખમાંથી તો સોરી વસ્તુમાંથી તો અસંખ્ય કિરણો નીકળતા હશે, બની શકે અસંખ્ય કિરણો આંખમાં પ્રવેશતા હશે, આજુબાજુ જતા હશે, પણ આપણે કોઈ એક સિંગલ કિરણ લઈ લઈએ, રે લઈ લઈએ અને એના પરથી સમજવાનો પ્રયત્ન કરીએ, તો માનો કે ઓ એક વસ્તુ છે, બરાબર? આવો એક વસ્તુ છે, પહેલા શું હતું કે વ્યક્તિ છે એ ડાયરેક્ટલી વસ્તુ જોતો હતો સીધી આ રીતે, બરાબર? સીધી વસ્તુ જોતો હતો, બરાબર? પણ પછી શું કર્યું આપણે છે ને, યાદ રાખજો, પછી શું કર્યું મેં? વસ્તુ અને વ્યક્તિ, વસ્તુ અને ઓ ઇઝ ફોર, બરાબર છે? આપણે વસ્તુ માટે તમને ખબર છે ઓ વાપરીએ છીએ, આઈ ફોર ઇમેજ, બરાબર છે? ઓ ફોર ઓબ્જેક્ટ ને આઈ ફોર ઇમેજ, તો એ સંજ્ઞા આપણે વાપરી છે, યુઝ કરી છે। તો ઓ માંથી એક કિરણ નીકળે છે ડાયરેક્ટલી વ્યક્તિના આંખમાં પડતું હતું, પછી મેં શું કર્યું? ટી જાડાઈનો, જો ખાસ યાદ રાખજો, ટી જાડાઈનો અને એન વક્રી ભવનાંકનો, ટી જાડાઈનો અને એક એન વક્રી ભવનાંકનો એક સ્લેબ, કેવો સ્લેબ? પારદર્શક, ભાઈ પારદર્શક હોવો જરૂરી છે, અપારદર્શક હોય તો શું થશે? વક્રી ભવન જ નહીં, કારણ કે પ્રકાશનું કિરણ એને શું કહે આપણે શું કહેવાય એમાંથી પસાર જ નહીં થઈ શકે, એટલે વક્રી ભવન થવાનું જ નથી। તો આપણે જે પણ ભણીએ છીએ, જ્યાં પણ સ્લેબ આવે ત્યાં તમારે ફરજિયાત અને કેવો લેવો પડશે? પારદર્શક લેવો પડશે। જો અપારદર્શક હોય તો સીધી વાત છે વસ્તુ દેખાવાની જ નથી, વસ્તુમાંથી કિરણ અહીંયા પહોંચી જ નહીં શકે, કારણ કે રિફ્લેક્ટ થઈને જશે, થોડુંક શોષણ થઈ જશે, પણ આ બાજુ તો ટ્રાન્સફર નહીં થઈ શકે, એનું કારણ એ છે, ટ્રાન્સમિશન થશે નહીં રેઝનું, ઓકે? તો આપણે પારદર્શક સ્લેબ મૂકો, એનો વક્રી ભવનાંક એન છે, એની જાડાઈ ટી છે। હવે શું કર્યું? હવે થશે એવું કે હવે આ કિરણ છે ડાયરેક્ટલી આંખમાં નહીં જાય, આ સ્લેબના કારણે થશે, શું? સ્લેબના કારણે થશે એવું કે આ વસ્તુમાંથી જે પ્રકાશનું કિરણ નીકળે, માનો કે આ નીકળે છે, બરાબર છે, એ આ સપાટી પર અથડાણું, હવે આ માધ્યમ ને આ માધ્યમનો વક્રી ભવનાંક તો અલગ અલગ છે, વક્રી ભવનાંક અલગ અલગ હોવાના કારણે, એટલે કે માધ્યમ અલગ અલગ હોવાના કારણે થશે વક્રી ભવન। વસ્તુનું કિરણ છે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય છે, પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય છે, તો આપણે ખબર છે કે કિરણ છે એ લંબની નજીક વાકું વળશે, લંબની નજીક આવશે, ટૂંકમાં એનો જે વક્રી ભવન કોણ છે એ આપાત કોણ કરતાં ઓછો હશે,
કારણ કે વક્રી પણ મોટો છે, ખૂણો નાનો હોય. એટલે આ જે કિરણ છે ક્યાં આવશે? લંબ. જો મેં લંબ ડ્રો કર્યો છે તો લંબની નજીક આવશે. લંબની નજીક ફરી પાછું જો એ વક્રી બંધ થશે, બીજી વખત વક્રી બંધ થશે. અહીંયા સ્નેલનો નિયમ યુઝ કરો ને, અહીંયા પણ સ્નેલનો નિયમ યુઝ કરતા સીધી વાત છે, ખબર એવી પડશે આપણે. અહીંયા પણ એક લંબ ડ્રો કરી દેવો પડે, જોકે તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ દૂર જાય છે. હવે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે વધારે માધ્યમમાં વક્રી પૂર્ણાંકમાંથી ઓછા માધ્યમમાં જ્યારે વક્રી પૂર્ણાંકવાળા માધ્યમમાં જાય, એટલે કે ઇન શોર્ટ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી શું થશે? દૂર જશે. કારણ કે અહીંયા વક્રીભવન ઓછો તો ખૂણો મોટો, એટલા માટે તો કિરણ છે એ દૂર જશે, બરાબર, લંબથી દૂર જશે. હવે આપણે એક કામ કરીએ, આંખમાં આ કિરણ પ્રવેશ્યું, બરાબર છે. હવે એક્ઝેક્ટલી કિરણ આ છે, આ રીતે આ પ્રમાણે એક વખત વક્રી બંધ થયું, બીજી વખત વક્રી બંધ પછી આંખમાં પ્રવેશે છે. હવે આપણે કોઈ વસ્તુ દેખાતી હોય તો આપણને થોડું ખબર છે કે ભાઈ એમાંથી કિરણ નીકળવું, એનું આટલા ખૂણે વક્રી બંધ થયું, પછી પાછું વક્રી બંધ થયું, પછી મારી આંખમાં પ્રવેશે. આંખ શું કરશે? ભાઈ કિરણ આવ્યું છે એટલે ડાયરેક્ટલી શું કરશે? એને સીધી દિશામાં જે આપણે મેચ થશે, બરાબર, મેં જોઈ કર્યું છે, આ કિરણને પાછળ લંબાવતા જ્યાં અહીંયા મળે તો અહીંયા એક વસ્તુ દેખાતી હશે. ટૂંકમાં સાબિત એવું થયું એના પરથી, જે આપણે લાસ્ટ લેક્ચર્સની થિયરીમાં પણ આવું સાબિત કરેલું કે આંખમાં જે પ્રકાશનું કિરણ નીકળે છે એને આગળ લંબાવવાનું, એ જે આપણે જે વસ્તુ પડી છે એ એક્સિસ પર જ્યાં શું કહે પડે, બરાબર છે, જ્યાં આપણને ઇમેજ ફોર્મ કરશે, ટૂંકમાં જે બિંદુએ મળશે એ બિંદુએ આપણી ઇમેજ ફોર્મ થશે. તો અહીંયા ઇમેજ ફોર્મ અહીંયા થશે. ટૂંકમાં થયું એવું કે કાચનો સ્લેબ મૂકવાથી થયું શું કે વસ્તુ હતી અહીંયા પણ મળે છે પ્રતિબિંબ અહીંયા. ટૂંકમાં આ જે વ્યક્તિ છે એને અહીંયા વસ્તુ દેખાશે, હકીકત છે અહીંયા પણ દેખાશે અહીંયા. તો કંઈક વસ્તુનું શિફ્ટિંગ થાય છે. કેટલું શિફ્ટિંગ થાય છે? હવે આની સાબિતી નથી આપી, કારણ કે આ પહેલા જેવો જ કેસ થયો. કોના જેવો કેસ થયો? કે તમે કોઈ પાતળું માધ્યમ છે એમાંથી ઘટ્ટ માધ્યમમાં અવલોકન કરો છો, પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જ્યારે અવલોકન કરો છો ત્યારે થોડીક વસ્તુ ઉપર દેખાય આપણને, બરાબર છે, વસ્તુ ઉપર દેખાય. તો કેટલી ઉપર દેખાય? તો આપણે ખબર છે સૂત્ર કે ભાઈ વસ્તુનું પ્રતિબિંબ સ્લેબ તરફ એક્સ અંતર શિફ્ટ થશે. જો આ શું લખ્યું છે? જ્યારે કોઈ પણ માધ્યમમાં જ્યારે કોઈ પણ વસ્તુનું અવલોકન કરવામાં આવે છે અને આ બે વસ્તુ, આંખ અને વસ્તુ વચ્ચે કોઈ પાતળો જાડો સ્લેબ દાખલ કરવામાં આવે માધ્યમના વક્રી પૂર્ણાંક કરતા વધારે વક્રી પૂર્ણાંકનો, ત્યારે થશે શું? વસ્તુનું પ્રતિબિંબ સ્લેબની નજીક એક્સ અંતર શિફ્ટ થશે. અને એક્સ કેટલું છે? તો પહેલા જેવું જ છે. પાતળામાંથી યાદ કરો, પાતળામાંથી ઘટમાં સૂત્ર શું હતું? એક્સ હતું. એક સૂત્ર આવું હતું, એક્સ બરાબર એચઓ કાઉન્સમાં 1 - n1/n2. તો એ જ સૂત્ર અહીંયા વાપર્યું છે. એચઓ જગ્યાએ ટી આવશે, બસ. શું આવશે? એચઓ જગ્યાએ ટી. ટૂંકમાં જુઓ આ સ્લેબ કેટલો ઊંચો છે કે મેટર કરતો નથી. આ પછી એવું નહીં કે ભાઈ એટલો નાનો દોર નાખો એટલે ડાયરેક્ટ વસ્તુ જોશે, કે એવું ના થવું જોઈએ. વસ્તુ ઢંગાઈ જવી જોઈએ, ઇન શોર્ટ. પછી આ સ્લેબની ઊંચાઈ કોઈ મેટર કરતી નથી. જો હજી કહું છું, આ સ્લેબની ઊંચાઈ કોઈ મેટર કરતી નથી. મેટર શું કરે? આ સ્લેબની જાડાઈ. સ્લેબ કેટલો જાડો છે એ મહત્વનું છે, સ્લેબ કેટલો ઊંચો છે એ મહત્વનું નથી. પછી બીજી વાત, બીજી ચોખવટ યાદ રાખજો, બધું કામ લાગશે. સ્લેબ કેટલો ઊંચો છે એ કોઈ મેટર કરતો નથી, સ્લેબની જાડાઈ મેટર કરે છે. જેટલો સ્લેબ જાડો હશે, બરાબર, એટલે એક્સ મોટું હશે. બીજી વસ્તુ કે ભાઈ આ સ્લેબને તમે ક્યાં મૂકો છો એ મેં મહત્વ નથી. મૂકવાનો ક્યાં? વસ્તુ અને આંખની વચ્ચે મૂકવાનો. પછી આની નજીક મૂકો, આની નજીક મૂકો, વચ્ચે મૂકો, એનાથી કોઈ સૂત્રમાં કોઈ ફરક પડતો નથી. ટૂંકમાં આ માનો કે આ વસ્તુ છે ને આ મારી આંખ છે, અહીંયા સ્લેબ મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, બરાબર, એનાથી કોઈ ફરક પડશે નહીં. થશે એવું કે ભાઈ તમે ટી જાડાઈનો અને એન વક્રી પૂર્ણાંકનો સ્લેબ મૂકશો તો વસ્તુનું પ્રતિબિંબ સ્લેબ તરફ શિફ્ટ થશે એક્સ અંતર. અને એક્સ બરાબર આવશે આપણું જૂનું સૂત્ર. એમાં ખાલી સૂત્ર શું કરવાનું છે? જ્યાં આપણે ત્યાં એચઓ હતું એની જગ્યાએ ટી આવી જશે. કારણ કે આપણે શું છે? પાતળામાંથી ઘટમાં જ અવલોકન થાય છે, બરાબર, એવું માની શકો તમે. તો એક્સ બરાબર આવશે ટી કાઉન્સમાં 1 - 1/n. શું આવશે? એક્સ બરાબર ટી કાઉન્સમાં 1 - 1/n. ભાઈ અહીં ત્રિકોણનો યુઝ કરીને સાબિત થાય આરામથી, એમાં આપણે સમય બગડો નથી. તો સૂત્ર આવી ગયું એક્સ બરાબર ટી કાઉન્સમાં 1 - 1/n. આ 1/n ક્યારે ખબર છે? અહીંયા એક માધ્યમ તરીકે હવા લીધી છે. તો શું લીધું છે? એક માધ્યમ તરીકે હવા લીધી છે. આવું પહેલા મેં કર્યું હતું, બરાબર. આપણે ઘટ પાતળામાંથી ઘટમાં જોઈએ તો સૂત્ર શું આવે હવા માટે? એક્સ બરાબર એચઓ કાઉન્સમાં 1 - 1/n, બરાબર, આવું હતું. હવે અહીંયા માનો કે હવાનું માધ્યમ ન હોય, માનો કે આ પાણીનું માધ્યમ છે ને આ કાચનું માધ્યમ. તમે દાખલો આવો પૂછો કે આ ભાઈ પાણીનું માધ્યમ છે ને આ કાચનું માધ્યમ છે, તો શિફ્ટિંગ અંતર શોધો. તો હવે તમે ત્યાં આ સૂત્ર યુઝ ના કરી શકો, કારણ કે આ સૂત્ર કોને માટે છે? હવા માટે છે, જ્યારે એરનું મીડિયમ હોય ત્યારે. પણ માનો કે પાણીનું માધ્યમ હોય, કાચનું માધ્યમ હોય, તો બીજા કોઈ એવા હવા સિવાયના માધ્યમ હોય તો શું કરવાનું? તો આપણે ખબર છે આપણને કે ભાઈ ત્યાં સૂત્ર શું હતું? એક્સ બરાબર એચઓ કાઉન્સમાં 1 - n1/n2. તે સૂત્ર અહીંયા આવશે, એક્સ બરાબર એચઓ કાઉન્સમાં 1 - n1/n2. જો સાહેબ શું કર્યું છે? n1 બરાબર 1 મૂક્યું એટલે સૂત્ર આવી ગયું. તો મેન સૂત્ર આ છે, મેન સૂત્ર આ છે. એમાં મેં n1 બરાબર શું મૂક્યું? હવાનું માધ્યમ. n1 બરાબર મૂકા 1 અને n2 બરાબર મૂકા n. n1 બરાબર મૂકા છે 1 અને n2 બરાબર મૂકા છે n, એટલે સૂત્ર આવું દેખાય છે. મોટા ભાગે દાખલા આના હોય છે, પણ ક્યારેક ક્યારેક આના દાખલા આધારિત પૂછી નાખે છે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે, બહુ મસ્ત સમીકરણ છે. ટી શું છે? હજી કહું છું, ટી શું છે? જાડાઈ છે. સ્લેબ કેટલો જાડો છે, વસ્તુ અને વ્યક્તિની આંખ વચ્ચે કેટલી જાડાઈનો સ્લેબ મૂકો છો ને એ બહુ મેટર કરે છે. પછી બીજી એક વસ્તુ આવે છે, વક્રી પૂર્ણાંક એન. એન વક્રી પૂર્ણાંકનો છે, સ્લેબનો છે. અને આ એક લખ્યું છે ને એક, આ એક નહીં, આ તો એક ગણિતનો એક છે, પણ આ એક શું છે ખબર છે? હવાનો વક્રી પૂર્ણાંક છે.
એટલે એ હવાનો વક્રી પૂર્ણાંક છે, એની જગ્યાએ તમારે એન1 લખી નાખવાનું છે. ટૂંકમાં આપણે જે પાછળની આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરી જોઈ હતી કે પાતળામાંથી ઘટમાં અવલોકન થાય છે ત્યારે કેટલું શિફ્ટ થાય, બરાબર, આપણે જોયું હતું વસ્તુ થોડીક ઉપર દેખાય, તો સેમ સૂત્ર અહીંયા લાગુ પડશે, બરાબર. તો આ જે ચાર થિયરી હતી ભાઈ શિફ્ટિંગની, એ થાય છે પૂરી. અને હવે આપણે એ ચાર થિયરી આધારિત દાખલાનો અભ્યાસ કરી, આટલા દાખલા વ્યવસ્થિત સમજી લેશો ડેફિનેટલી કોઈ વાંધો નહીં આવે ક્યાંય પણ, બરાબર. પણ હવે ડિપેન્ડ કરે કે આપણે કઈ રીતે સમજેલા છીએ, કોન્સેપ્ટ કેવા ક્લિયર છે અને આપણે કેવી પ્રેક્ટિસ કરી છે. જો પ્રેક્ટિસ નહીં કરો તો આનો કોઈ મિનિંગ નથી, મારી મહેનતનો કે તમારી મહેનતનો કોઈ મિનિંગ છે નહીં, ખાલી જોઈ લેવાથી આવડી જતું નથી. ઓકે ચલો દાખલો ગણીએ. આપણે શું કહીએ છીએ, જો દાખલા નોર્મલી ગુજકેટમાં અને જીનીટમાં ક્યારેક આવા જોવા મળે છે, આવા દાખલા સિમ્પલ દાખલા ગુજકેટમાં વધારે. ચલો જોઈ લઈએ શું કહે છે. પાણી, પાણી એટલે કે એન બરાબર 1.33. જો 1.33 લઈ શકો તો 4/3 લેવાનું. પાણી માટે વક્રીભાવના કેટલો હોય નોર્મલી 1.33, પણ આપણે લેશું 4/3, કારણ કે 1.33 કરતાં 4/3ની ગણતરી વધારે ઇઝી થાય, ખાસ જીનીટમાં આપણે કેલ્સી ન હોય એટલે આવું જરૂર પડતી હોય. ચલો આગળ વધીએ. પાણી N1 બરાબર 1.33માંથી નીચે રહેલા પાણીની નીચે રહેલા એટલે શું કહે છે, પાણીમાંથી નીચે રહેલા 50 સેન્ટીમીટર ઊંચાઈના કાચના સ્લેબ કે જેનો વક્રીભાવ કેટલો છે 1.5, 1.5 શું લેવાનું 3/2, શું લેવાનું 3/2, અને લેવાનું 4/3, અને લેવાનું 3/2, જેથી આપણો દાખલો ઇઝીલી સોલ્વ થઈ જાય, ગણતરી ઇઝી બને કેલ્સી વગર. N1 બરાબર 1.5ના તળિયે રહેલી તિરાડ, આ લખ્યું છે તિરાડ એટલે ક્રેક, શું છે ક્રેક છે, માટે નોર્મલ શિફ્ટ શોધો. શું કહે છે, કોઈ વ્યક્તિ પાણીમાં છે, એ પાણીમાં નીચે છે ને એક 50 સેન્ટીમીટર ઊંચાઈનો એક કાચનો સ્લેબ છે, આ કાચના સ્લેબની નીચેના ભાગમાં એક તિરાડ છે. વ્યક્તિ શું કરે છે, કાચના સ્લેબને ઉપરથી જોવે છે. તો ક્વેશ્ચન એવો કહે છે કે પેલી તિરાડ છે એનું નોર્મલ શિફ્ટ શોધો. નોર્મલ શિફ્ટ કોને કહેવાય, એ કેટલી ઉપર આવતી આવેલી દેખાશે. નોર્મ આપણે આપણે ખબર છે કે જ્યારે પાતળા માધ્યમમાંથી જો પાણીમાંથી અવલોકન થાય છે કાચની નીચેમાં, બરાબર. શું જોયું અહીંયા, પાણીમાં જો મેં દોર્યું છે આકૃતિ, આકૃતિ ના આપે તો તમને દાખલો આવડી જવો જોઈએ. હકીકતે ગુજરાતી શબ્દો પરથી આકૃતિ બનાવતા શીખવાનું, મોટા ભાગે આકૃતિ આપી જ દેશે, છતાં પણ આપણને આવડવું જોઈએ. તો માનો કે આ પાણી છે, બરાબર, આ પાણી દોરી દીધું છે, નીચે એક સ્લેબ છે, સ્લેબની ઊંચાઈ કેટલી છે 50 સેન્ટીમીટર, ટૂંકમાં આ સાચી ઊંચાઈ છે, ઓકે 50 સેન્ટીમીટર. એ 50 સેન્ટીમીટરની નીચે એક તિરાડ છે. શું છે, એક તિરાડ છે, એક ક્રેક છે, ક્રેક. હવે કોઈ વ્યક્તિ શું કરે છે, આ પાણીમાંથી આ તિરાડનું એટલે ક્રેકનું અવલોકન કરે છે. હવે યાદ રાખજો, એ અવલોકન અહીંથી કરે, અહીંથી કરે, અહીંથી કરે, પાણીમાંથી કરવો જોઈએ. હવે કેટલી ઉપરથી કરે મેટર કરતું નથી, ટૂંકમાં પાણીમાં છે તો આ ભાગ મેટર કરતો નથી, ટૂંકમાં અહીંથી કરે છે, અહીંથી કરે છે, નીચેથી કરે છે, એક્ઝેક્ટલી ઉપરથી, એમાં કોઈ ફરક પડતો નથી. યાદ રાખજો, ઘણા પાછા આવું વિચારે કે આટલા ભાગનું પાછું લેવું પડે, નહીં નહીં નહીં, આપણે અહીંયા છીએ, બરાબર, એટલે આટલા ભાગનું જ લેવાનું, ટૂંકમાં આટલો જ લેવાનું. આવું છે એટલે અવલોકન અહીંથી કરે, અહીંથી કરે, અહીંથી કરે, એ ગણવાનું, ને બધું હરકું જ કરશું આપણે. ઓકે ચલો, હવે કરવાનું શું છે, આ તિરાડ છે કેટલી ઉપર આવેલ દેખાશે. આપણને ખબર છે કે આ પાણી છે એનો વક્રીભાવ 1.33 છે અને કાચ છે એનો વક્રીભાવ 1.5 છે. તો આપણા માટે કાચ છે શું થયું, કાચ થયો આપણો ઘટ માધ્યમ, ને પાણી થયું આપણા માટે પાતળું માધ્યમ. તો કોના જેવો કેસ થઈ ગયો, પાણીમાંથી તિરાડને જોવાનું છે કાચમાં રહેલી, કાચના તળિયે રહેલી. તો હવે થઈ ગયું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન. આ કેસ કોનો લાગુ પડે, પાતળામાંથી ઘટમાં અવલોકન થાય છે. સૂત્ર શું આવશે વિચારો, એક્સ બરાબર નોર્મલ શિફ્ટનું સૂત્ર શું આવે, એક્સ બરાબર એચઓ કાઉન્સમાં 1 - N1/2. ભાઈ સૂત્ર હવે કેમ આવે તમને યાદ રાખવાનું છે, બરાબર, કેમ આવું મૂકવાનું તમને મેં સમજાવી દીધું. હવે યાદ રાખવાની જવાબદારી તમારી છે, સમજીને યાદ રાખવાનું વારે વારે તમને રિક્વેસ્ટ કરું છું, જેથી ભૂલાય નહીં અને આપણે કન્ફ્યુઝ ના થઈએ. તો એક્સ બરાબર આવશે એચઓ કાઉન્સમાં 1 - N1/2. મારે એક્સ શોધવા માટે 3 શું જોઈએ, એચઓ જોઈએ, N1 જોઈએ, N2 જોઈએ, બરાબર. બીજું કાંઈ વસ્તુ આવતી નથી, આ અંતર નથી આવતું, અહીંથી અહીંથી જુઓ છો, અહીંથી જુઓ, અહીંથી જુઓ, એ કાંઈ વસ્તુ આવતી, એ અંતર આવતું નથી. તો સિમ્પલ આપણે N1 N2 તો ચલો આપી દીધા, N1 શું છે પાતળા માધ્યમનો વક્રીભાવ, એ નથી ભૂલવાનું, N2 શું છે ઘટ માધ્યમનો વક્રીભાવ, N1 છે પાતળા માધ્યમનું, તો આપણે લેશું N1 બરાબર 1.33 એટલે લેશું 4/3, અને N2 છે ઘટ માધ્યમનો વક્રીભાવ, તો N2 બરાબર લેશું 1.5 બરાબર 3/2. એક ખ્યાલ ખતમ થઈ ગયો, વધુ શું, HO, વોટ ઇઝ HO, HO શું છે, તો જે ઘટ માધ્યમ છે એમાં ઉપરથી લઈને નીચે સુધી જે વસ્તુનું અવલોકન કરવાનું છે કેટલી નીચે છે. જો અહીંથી આપણે મનોક અવલોકન કરીએ અથવા અહીંથી કરીએ, આપણે આ કંઈ જો નથી, આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે કે ભાઈ આ સપાટીથી લઈને આ સપાટી સુધી, ટૂંકમાં જે ઘટ માધ્યમ છે એમાં વસ્તુ કેટલી નીચે છે, શું જોવાનું છે, વોટ ઇઝ એચઓ, કે ભાઈ જે ઘટ માધ્યમ છે એનું જે સ્ટાર્ટિંગ થાય છે, બરાબર, ભાઈ વક્રીભાવ અહીંયા ન થાય, વક્રીભાવ અહીંથી સ્ટાર્ટ થાય, એટલે આપણે અહીંથી જ અંતર ગણવું પડે. કારણ કે સર એરા ભાઈ આ બધું પાણી છે, તમે અહીંથી જુઓ, અહીંથી જુઓ, અહીંથી તમે અહીંથી લઈને અહીંયા સુધી તો બધું પાણી જ છે, તો ત્યાં તો વક્રીભાવન થવાનું જ નથી, સમજ પડે, તો ત્યાં વક્રીભવન થવાનું નથી, એટલે આ વક્રીભવન અહીંથી થશે. ટૂંકમાં જ્યાંથી વક્રીભવન થતું હોય, બરાબર, ટૂંકમાં બે માધ્યમને છૂટી પાડતી સપાટી, 100 વાતની એક વાત, ત્યાંથી તમારે હાઈટ ગણવાની, તો ડેપ્થ ગણવાની, અને ઊંડાઈ કહેવાય. શું કહેવાય, ઊંડાઈ કહેવાય, કે ભાઈ કેટલી ઊંડી છે, તો ભાઈ 50 સેન્ટીમીટર નીચે તિરાડ છે. તો આપણા માટે એચઓ શું આવશે, 50 સેન્ટીમીટર આવશે. શું આવશે, 50 સેન્ટીમીટર. ઘણા ઘણી વખત શું કરે ખબર, આંખ અહીંયા દોરી દે અને આ અંતર આપી દે 10 સેન્ટીમીટર, તો ઘણા 60 સેન્ટીમીટર લે, એવું નહીં કરવાનું ભાઈ. વક્રીભવન ક્યાંથી થાય, તો ભાઈ બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી. તો આપણા દાખલામાં પણ આપણે એચઓ કોને ગણશું, બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી જ હાઈટ ગણવાની અથવા ડેપ્થ ગણવાની, ભૂલવાનું નથી.
અહીંયા પણ જો ટી આટલું ઘેડું આ મેટર નથી કરતું આ મેટર નથી કરતું કેમ અહીંયા ક્યાં વક્રી બંધ થયું અહીંયા પણ ક્યાં વક્રી બંધ વક્રી બંધ અહીંયા બે જગ્યાએ થયું એટલે આને ટી ગણવું છે સમજ પડે કે ન પડે ટૂંકમાં જે બીજું માધ્યમ છે જે ઘટ માધ્યમ છે એની જાડાઈ ગણવાની આપણા માટે જાડાઈ આ થઈ ગઈ જે આપણા કેસમાં હકીકતે ઊંડાઈ છે તો મને એચઓ મળી ગયું એચઓ બરાબર 50 સેન્ટીમીટર બધી વસ્તુ મૂકી દો એચઓ મૂકો 50 સેન્ટીમીટર કાઉસમાં 1 માઇનસ 4 ભાગ્યા 3 છેદમાં 3/2 સાદુરૂપ આપી દેવો વ્યવસ્થિત કે આન્સર આવી જશે શું આન્સર આવશે તમારે જાતે વિચારવાનું છે જાતે ગણતરી કરવાની છે કેલ્સી વગર અને તમારા પાસે સમય હોય તો કોમેન્ટમાં આન્સર લખી નાખો ભાઈ અને ક્વેશ્ચન નંબર 1 કહી દેવો હેશટેગ 1 કરીને લખી નાખો ભાઈ હેશટેગ 1 કરીને એક્સ બરાબર આટલા આવશે સેન્ટીમીટરમાં ચલો માનો કે આમાં ક્વેશ્ચન તમને એમ પૂછો કે ભાઈ નોર્મલ શેપને જ શોધવાનું પણ ભાઈ એ શોધવો કે કેટલી આભાસી ઊંડાઈ શોધો ટૂંકમાં આ જે તિરાડ છે એની આભાસી ઊંડાઈ શોધવાની છે બે દાખલા પૂછે કાં તો તમને એક્સ પૂછી નાખે કાં તો તમને શું પૂછે આભાસી ઊંડાઈ કોને કહેવાય એચઆઈ ને માનો કે આ જે તિરાડ છે અહીંયા દેખાય છે અહીંયા દેખાશે કે થોડીક ઉપર ટૂંકમાં આ આપણને શોધવાનું છે એચઆઈ શું શોધવાનું છે એચઆઈ તો એચઆઈ મળે કે ન મળે બહુ ઇઝી સૂત્ર સૂત્ર શું આવે એચઆઈ બાય એચઓ એચઆઈ બાય એચઓ બરાબર ચલો ભૂલાઈ ગયું એન વન બાય એન ટુ આવે કે એન ટુ બાય એન વન ખબર નથી આટલી કોમન સેન્સ છે કે એચઓ મોટું છે ને એચઆઈ કેવું છે નાનું આ એચઆઈ છે બરાબર છે ધીસ ઇઝ એચઆઈ તો એચઆઈ નાનું છે એને અમે નાનો વક્રી બનક આવે તો એચઆઈ બાય એચઓ બરાબર એચ એન વન બાય એન ટુ એન વન નાનો છે ને એન ટુ મોટો છે તો આના પરથી શું મળે એચઆઈ મળે એચઆઈ બરાબર શું આવશે એચઓ કાઉન્સમાં એન વન અપોન એન ટુ એન વન મૂકો 4/3 1/33 અને એન ટુ મૂકો 1.5 3/2 બરાબર છે એટલે તમારો એચઆઈ મળી જશે જોકે અમે મળી જાય કે ભાઈ તમને એક્સ મળી ગયું હોય તો એચઓ માંથી એક્સ બાદ કરો તો શું શું મળશે આને એક્સ કહેવાશે ધીસ ડિસ્ટન્સ ઇઝ એક્સ આ ડિસ્ટન્સ એક્સ છે ઓકે તો એચઓ માંથી એક્સ બાદ કરો તો પણ એચઆઈ મળી જાય બધી એક સરખી વાત છે બરાબર છે તો દાખલા સિમ્પલ આવા હોય તો આવડવા જ જોઈએ આવડવા જોઈએ એના સિવાય કોઈ રસ્તો છે નહીં બરાબર માર્ક્સ લાવવાનો અને આ ચેપ્ટરમાં માર્ક્સ કવર થશે તમે પ્રેક્ટિસ કરશો ને તો આ ચેપ્ટર તમારા માટે બહુ ઇઝી બનશે કારણ કે ચેપ્ટરમાં મોસ્ટલી ફોર્મ્યુલા છે ધાજુ મોસ્ટલી જે સમજાવું છે થિયરીમાં આવી જાય છે પછી ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા એપ્લાય કરતા આવડતા હોય તો આ ચેપ્ટરમાં રોકડા માર્ક્સ આવે આપણે પહેલાં ચર્ચા થઈ ગઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ થોડુંક મજા આવે ક્વેશ્ચન સોલ્વ કરીએ ચલો અહીંયા શું થયું કે ભાઈ એક જ માધ્યમ છે અને તિરાડને આપણે જોઈ હવે એક કામ કરી એવું કંઈક વિચારો માનો કે મારી પાસે છે ને પેલા રકમ વાંચી નાખું હવામાંથી આકૃતિમાં દર્શાવેલા પારદર્શક તંત્ર માટે તિરાડનું આ તિરાડ લખ્યું છે તિરાડનું અવલોકન કરતા તે કેટલી ઉપર દેખાશે એની આભાસી ઊંચાઈ કેટલી બરાબર છે ઓકે ચલો શું કહે છે જો આકૃતિ ટૂંકમાં આપણને આપેલ છે અહીંયા હવાનું માધ્યમ છે હવાની નીચે એક સ્લેબ છે તો દેખાય છે સ્લેબ કુલ ત્રણ સ્લેબ છે ત્રણે ત્રણ સ્લેબ કેવા છે પારદર્શક છે ભાઈ એવો જરૂરી છે પારદર્શક નહીં હોતું કે દેખાવાનું જ નથી તો ત્રણ સ્લેબ છે અહીંયા એક જ સ્લેબ હતો ત્રણ સ્લેબ છે એમાં પહેલો સ્લેબ છે એનું વક્રી ભવનાંક છે 1.2 એની જે આ છે હાઇટ કયો કે ભાઈ એની ડેપ્થ કયો કે જે પણ કયો એ ટૂંકમાં જાડાઈ કયો ગમે કયો આ આઈપી એચ વન બરાબર 10 સેન્ટીમીટર ઓકે એની નીચે બીજો સ્લેબ છે બીજા મટીરિયલનો માનો કે ત્રણે કાચના છે ભાઈ કાચ છે ને કાચ એ એક જ ફોર્મમાં ના હોય કાચના ઘણા બધા અલગ અલગ ટાઈપ્સ છે અને ડિફરન્ટ ટાઈપ્સના કાચ માટે વક્રી ભવનાંક અલગ અલગ છે જસ્ટ સમજવા માટે સમજી લો કે ત્રણ કાચ છે અલગ અલગ મટીરિયલના એટલે કે અલગ અલગ વક્રી ભવનાંકના એમાં જે પહેલો કાચ છે અને ત્રણ કાચ કેવા છે પારદર્શક છે બરાબર ટ્રાન્સપરન્ટ છે કેવા છે ટ્રાન્સપરન્ટ છે તો જે પહેલો કાચ છે એનું વક્રી ભવનાંક 1.2 છે એની જે જાડાઈ છે અથવા એની જે ઊંડાઈ છે એ કેટલી છે એચ વન બરાબર 10 સેન્ટીમીટર બીજો જે કાચ છે એના વક્રી ભવનાંક એન ટુ છે બરાબર 1.5 એની જે જાડાઈ છે એ 15 સેન્ટીમીટર છે ત્રીજો જે કાચ છે બરાબર છે ગ્લાસ એનો વક્રી ભવનાંક 1.6 છે અને એની જાડાઈ ગણો કે ઊંડાઈ ગણો 20 સેન્ટીમીટર છે અને એની નીચે જો આ ત્રણેયની નીચે એક તિરાડ છે હવે કોઈ વ્યક્તિ હવામાંથી આ તિરાડને જોવે છે અહીંયા શું હતું એક જ માધ્યમમાંથી નીચે એક જ માધ્યમમાંથી તિરાડ જોતા હતા અહીંયા શું છે ત્રણ કુલ 4 માધ્યમ થયા 1 2 3 4 કુલ 4 માધ્યમ થયા અને ચોથા એટલે કે આ ઉપરના માધ્યમમાંથી જ્યારે તિરાડનું અવલોકન કરવામાં આવે તો ક્વેશ્ચન એમ છે કે આ તિરાડ કેટલી ઉપર દેખાશે ખબર ગઈ તો કઈ દાખલામાં છે નહીં તમને ખાલી ગભરાવવા માટે આવું મોટી મોટી રકમ મને નાખી છે બાકી દાખલો જેમ આ ગણો એમ જ દાખલો આ સોલ્વ થશે દાખલો સોલ્વ કેમ કરવાનું જુઓ એક જ સિમ્પલ રીત સમજાવો માનો કે તમને પેલે કામ કરો બેન ઘડી કાઢ નાખો માનો કે આ બે નો હોત તો થાત શું બધે હવા હોત કે ન હોત બરાબર છે હવે તમે અહીંથી જુઓ કે અહીંથી જુઓ કે ફરક પડે સર કોઈ ફરક ન પડે સમજો ભાઈ દાખલો બહુ ઇઝી છે એક મિનિટ પતી જશે માનો કે મારે પહેલાં એ સમજવું છે કે આ જે ત્રીજું માધ્યમ છે એ ત્રીજા માધ્યમના કારણે આ તિરાડ કેટલી ઉપર આવશે ધારો કે ઉપર આવે છે એક્સ વન કેટલી આવે છે એક્સ વન બરાબર અથવા એક્સ થ્રી કહી દઉં ચલો આ ત્રીજું એટલે એક્સ થ્રી કહી દઉં પછી બીજું માધ્યમ છે આ બીજા માધ્યમના કારણે તિરાડ કેટલી ઉપર આવે ધારો કે એક્સ ટુ આવે છે અને પછી પહેલું માધ્યમ આ પહેલા માધ્યમના કારણે તિરાડ કેટલી ઉપર આવે ધારો કે આવે છે એક્સ થ્રી તો ત્રણ સોરી એક્સ વન આના કારણે એક્સ થ્રી ઉપર આવે છે આના કારણે એક્સ ટુ ઉપર આવે છે આના કારણે એક્સ વન ઉપર આવે છે
કેમ ઉપર ઉપર કેમ આવશે? ઉપર હવા છે, હવામાંથી અવલોકન થાય છે. અને આ હવા છે, આ ત્રણેય માધ્યમ કેવા છે? ઘટ માધ્યમ. હવા માટે માધ્યમ કેવા છે? ઘટ. તો થીરી કઈ બની? પાતળામાંથી ઘટમાં, અને પાતળામાંથી જ્યારે ઘટમાં જોઈએ ત્યારે વસ્તુ થોડીક ઉપર શિફ્ટ થશે. જ્યાં હોય ત્યાંથી ઉપર શિફ્ટ થાય કેમ થાય આપણને ખબર છે. તો પહેલા આને ધારો કે આ આ માધ્યમના કારણે, આ સ્લેબના કારણે વસ્તુ આજે તિરાડ છે, ઉપર ઉપર એક્સ જેટલી શિફ્ટ થઈ, આના કારણે ઉપર એક્સ જેટલી શિફ્ટ થઈ, અને આના કારણે એક્સ વન જેટલી શિફ્ટ થાય. તો કુલ શિફ્ટિંગ થાય કેટલું? કુલ શિફ્ટિંગ થશે એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી. કેટલું શિફ્ટિંગ થાય? એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી જેટલું શિફ્ટિંગ થશે. તો મારે એક્સ મળી ગયું, એક્સ બરાબર શું હશે? એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી. હવે વિચારવાનું એ રહ્યું, એક્સ વન કઈ મળશે, એક્સ ટુ કઈ મળશે, એક્સ થ્રી કઈ મળશે? તો બસ સિમ્પલ, આ માધ્યમના કારણે કેટલું શિફ્ટિંગ થતું વિચારો. આના કારણે મારે શિફ્ટિંગ શોધવું છે એક્સ થ્રી. કેટલું? ધારો કે આના કારણે શિફ્ટિંગ છે એક્સ થ્રી, આના કારણે છે એક્સ ટુ, આના કારણે છે એક્સ વન. ઓકે, હવે શિફ્ટિંગ શોધવું છે. તો ધારો વિચારો, આના કારણે શિફ્ટિંગ શું થશે? તો સૂત્ર શું આવશે? ઘટમાં, સોરી, પાતળામાંથી ઘટમાં જોઈએ તો આપણે હમણાં આપણે એક્સ બરાબર શું આવશે? એચ ઓ કાઉન્સમાં વન માઇનસ એન વન બાય એન ટુ. એન વન શું છે? જેમાંથી અવલોકન થાય છે એ પાતળું માધ્યમ, ને એન ટુ શું છે? જેમાં અવલોકન થાય છે એ ઘટ માધ્યમ. હવે આના કારણે શિફ્ટિંગ શોધવા માટે તમારે વિચારવાનું કે ભાઈ ઘડિક માનો કે આ બે છે, આ સ્લેબ જ નથી, આ બધી જગ્યાએ શું જ હવા છે? તો અહીંયા સુધી હવા છે, આ બધી જગ્યાએ શું છે? હવા છે. તો વિચારો, તમે અહીંથી જુઓ, મેં હમણાં કીધું હતું, અહીંથી જુઓ, અહીંથી જુઓ, કંઈથી જુઓ, એની અહીંથી ફરક પડવા નથી. તો આપણે અહીંથી જોશું, અહીંથી જોશું, અહીંથી જોશું, કંઈ ફરક પડશે નહીં, કારણ કે આ બે ઘડિક માધ્યમ ભૂલી જાઉં છું. કેમ કે હું આના કારણે સ્વતંત્ર શિફ્ટિંગ શોધું છું કે એકલાના કારણે કેટલું શિફ્ટિંગ થાય. તો બસ આની જવાબ કેસ થઈ ગયો. તો એક્સ થ્રી બરાબર શું આવશે? વિચારો, એક્સ થ્રી બરાબર શું આવે? એક્સ થ્રી બરાબર હાઇટ ગુણ્યા આ જે સૂત્ર આવશે ને, એક્સ બરાબર એચ ઓ કાઉસમાં વન માઇનસ એન વન બાય એન ટુ. તો આપણે લેવું પડશે આટલી હાઇટ, બરાબર ને? માનો કે તમે અહીંથી જુઓ છો, તો શું આવશે? એચ થ્રી કાઉસમાં વન માઇનસ વન અપોન એન થ્રી. આ વન કેમ લેખા ખબર છે? હવા છે એટલે. હવે ઉપર વન આવન કારણ શું? હવા છે એટલે હજી કહું છું, બરાબર છે? યાદ છે ને સૂત્ર કીધું તું હમણાં કે ભાઈ એક મૂકી દે ને, એન વન બરાબર શું મૂકો? એક મૂકો. હવા છે એટલે પાણી આપ્યું હોત પાણી આપણને, તો પહેલાં તો શું કરું? તો આપણે એનો મુકરી બનાવી મૂકત, બરાબર? ટૂંકમાં જે માધ્યમ આપે આપણે એ નો વક્રી ભવનાંક લેવાનો છે. હવા આપી છે, મોસ્ટલી તમને કેસમાં 99% કેસમાં હવા જ આપશે, બરાબર? ક્યારેક આવું પાણી કાચ આપી દે તો એ પ્રમાણે ગણવું. તો આપણે શું મૂકવું? બધી જગ્યાએ હવાનું સૂત્ર મૂકો, સોરી, હવા માટે વક્રી ભવનાંક એક મૂકો. તો એક્સ થ્રી કેટલા આવશે? એચ થ્રી કાઉન્સમાં વન માઇનસ વન અપોન એન થ્રી. પછી આ માધ્યમ, ચલો આના કારણે કેટલું શિફ્ટિંગ થશે? ધારો કે એક્સ ટુ. એક્સ ટુ બરાબર શું આવશે? એચ ટુ કાઉન્સમાં વન માઇનસ વન અપોન એન ટુ. અને પછી ઉપરનું માધ્યમ, એના કારણે કેટલું શિફ્ટિંગ થાય? પૂછાઈ ગયું છે અહીંયા, એચ વન કાઉન્સમાં વન માઇનસ વન અપોન એન, બરાબર છે? વન માઇનસ વન અપોન એન. તો સૂત્રમાં તમારે ખાલી જસ્ટ કિંમત મૂકવાની છે. હવે તમારે કરવાનું શું? એચ વન કેટલા આટલા, એચ ટુ કેટલા આટલા, એચ થ્રી કેટલા, ત્રણેય મૂકવાનું છે. એન વન કેટલા? એક પોઈન્ટ બે. એન ટુ છે 1.5, ને એન થ્રી છે 1.6. બધી કિંમતો તમારે સાથે મૂકવાની છે. અને એક્સ કેટલા સેન્ટીમીટર મળે તમારે શોધવાનું છે. આને કહી દઈશું આપણે દાખલા નંબર બે, હેશટેગ ટુ. કોમેન્ટમાં આન્સર લખી નાખવાનો સમય રહી તો, બરાબર, તમને એનો આન્સર મળી જશે. તો આપણને એક્સ મળી જશે. એક્સ શું બતાવે? કુલ શિફ્ટિંગ કેટલું થાય છે? શું બતાવે? એક્સ કુલ શિફ્ટિંગ કેટલું થાય છે એ બતાવે છે. ઓકે, ચલો, તો એક્સ આપણને મળી જશે. હવે ઘણી વખત શું પૂછે? એક્સ આ શું મળ્યું તમને કે ભાઈ જે તિરાડ છે એ કેટલી શિફ્ટ થઈ? ઘણી વખત એવું પૂછે, જો એમ આપણને મળી ગઈ કે અવલોકન કરતા તે કેટલી ઉપર દેખાશે, કેટલી ઉપર એટલે કે મૂળ સ્થાને જે છે ત્યાંથી કેટલી ઉપર દેખાશે, તો આટલી. તો આપણને એક્સ મળી ગયું કે ન મળી ગયું? હવે ઘણી વખત પૂછે આભાસી ઊંડાઈ સુધી, ઊંચાઈ નહીં આવે, ઊંડાઈ આવશે. આભાસી ઊંડાઈ, ટૂંકમાં મને એચ આઈ શોધવાનું કીધું. આ તો મને એક્સ મળ્યું છે, એચ આઈ માંગ્યું છે, તો એચ આઈ કઈ રીતે મળશે? તો ખબર જ છે ને આપણને, સૂત્ર શું આવે? એક્સ બરાબર શું હતું? એક્સ બરાબર એચ ઓ માઇનસ એચ આઈ, બરાબર ને? તો એચ આઈ બરાબર શું આવશે? એચ ઓ માઇનસ એક્સ, બરાબર? એચ આઈ બરાબર શું આવશે? એચ ઓ માઇનસ એક્સ. તમને અહીંથી એક્સ મળી જશે, તમારી પાસે એચ ઓ, એચ ઓ કેટલા આવશે? બધા આવશે 10 સેન્ટીમીટર પ્લસ 15 પ્લસ 20. જો આ કેસમાં આપણે શું કરીએ છીએ? આપણે એવું વિચારીએ છીએ કે બધાને કારણે શિફ્ટિંગ આટલું મળી ગયું એક્સ. ટૂંકમાં તિરાડા છે કેટલી નીચે? 10 પ્લસ 15 25 25 પ્લસ 20 45 સેન્ટીમીટર નીચે છે. અને કંઈક તમને એક્સ ધારો કે 5 સેન્ટીમીટર મળો, મને નથી ખબર કેટલું મળે છે. ધારો કે એક્સ મળ્યું 5 સેન્ટીમીટર, તો એચ આઈ કેટલું આવે? ભાઈ 45 સેન્ટીમીટર ઊંડી છે, એક્સ 5 છે, તો દેખાય કેટલી? 40 સેન્ટીમીટર. તો ટૂંકમાં આપણે એચ ઓ, સોરી, એચ આઈ બરાબર શું આવશે? એચ ઓ માઇનસ એક્સ. તો એચ આઈ બરાબર મૂકું એચ ઓ માઇનસ એક્સ. એચ ઓ કેટલા મૂકશો? 10 પ્લસ 15 પ્લસ 20 45 માઇનસ એક્સ જે અહીંયા આવે એ બાદ કરો, તો તમને સેન્ટીમીટરમાં કંઈક આન્સર મળી જશે કે ભાઈ એની આભાસી ઊંચાઈ, સોરી, આભાસી ઊંડાઈ કેટલી છે તિરાડની, બરાબર છે? તો દાખલા જુઓ તમે, બહુ ઇઝી છે. હવે તમને ચાર માધ્યમ આપે તો તમને કંઈ ફરક પડે નહીં, બરાબર? તો આવા દાખલા પૂછાય તો હવે આવડવા જોશે. આપણે થોડોક અલગ દાખલા ઘડીએ, હવે મજા આવે દાખલા થોડોક આનાથી સારા. ચલો હવે શું કરીએ? જુઓ, પહેલાં આપણે સમજી લઈએ કે આવું કરવાનું શું છે, બરાબર છે? જે સમજાય દે દાખલો, બધા દાખલા આવડી જશે. થશે દાખલા તો ક્યારેક આવું પૂછે, એક અરીસો, તો જો સમજો, એક વખત સમજી લેશો એક બે મિનિટ, એટલે આખો દાખલોમાં તકલીફ નહીં પડે. થશે એવું જો કે માનો કે એક અરીસો છે, આ અરીસાની સામે એક વસ્તુ મૂકેલ છે. અરીસો કંઈ પણ હોઈ શકે, બહિર્ગોળ હોઈ શકે, અંતર્ગોળ હોઈ શકે, સમતલ હોઈ શકે. ત્રણ અરીસા આપણા સિલેબસમાં છે. તો માનો કે આ કોઈ બહિર્ગોળ કે સમતલ કે કયો રહી ગયો અંતર્ગોળ, કોઈ પણ અરીસો છે, એની સામે વસ્તુ મૂકેલી છે. તમને બીજું શું આપ્યું છે? આ અરીસા માટે કેન્દ્ર લંબાઈ આપી છે. સમતલ અરીસો તો એફ તો ઇન્ફિનિટી હોય,
અંતર્ગોળ માટે કંઈક હશે, બહિર્ગોળ માટે કંઈક, ટૂંકમાં કેન્દ્ર લંબાઈ આપી હશે આપણને. હવે કીધું શું કે ભાઈ એની સામે એક વસ્તુ મૂકેલી છે, આપણને ખબર છે કે વસ્તુ અંતર મળી ગયું, આપણે કેન્દ્ર લંબાઈ મળી ગઈ, તો પ્રતિબિંબ અંતર મળે કે ન મળે? હા, પ્રતિબિંબ અંતર મળશે. એટલે કે આપણે દાખલો સિમ્પલ, આપણે જે લાસ્ટ લેક્ચર્સમાં ગણેલા જેવા દાખલા સિમ્પલ બની ગયા, બરાબર. હવે શું કરીએ આપણે? હવે તમને કહેશે એવું કે ભાઈ અત્યંત બધું બરાબર હતું કે ભાઈ વસ્તુ અરીસો છે, એની સામે વસ્તુ મૂકેલી છે, પ્રતિબિંબ મળતું હતું. હવે આ લોકો શું કરે ખબર છે? બહારથી એક સ્લેબ લાવશે અને સ્લેબને વચ્ચે દાખલ કરી દેશે. ખબર પડે કે ન પડે? કેવો સ્લેબ? પારદર્શક સ્લેબ. કેવો સ્લેબ? પારદર્શક સ્લેબ. મોટાભાગે કાચનો જ હશે, બરાબર, કે ભાઈ કાચનો એક સ્લેબ દાખલ કર્યો, રકમમાં લખ્યું હશે. કોની વચ્ચે? અરીસા અને વસ્તુ વચ્ચે. તો હવે ક્વેશ્ચન એવો છે કે પેલા કંઈક પ્રતિબિંબ તમને મળતું હતું, બરાબર, કોઈ પણ અંતરે મળતું હશે. હવે ડિપેન્ડ કરે કે ભાઈ કયો કાચ છે, સોરી, કયો અરીસો છે અને કયા સ્થાને વસ્તુ મૂકેલ છે. 1/U + 1/V બરાબર 1/F વાળું સૂત્ર, એ એપ્લાય કરીને આપણને વી મળી જાય, વસ્તુ પ્રતિબિંબ અંતર. હવે થયું એવું કે પેલો કાચનો સ્લેબ દાખલ કર્યો તો પ્રતિબિંબ ક્યાં રચાશે? શું એના એ સ્થાને રચાય કે અલગ સ્થાને રચાય? હવે આમાં તકલીફ પડી. તકલીફ કેમ પડે? કારણ કે હમણાં આપણે સમજ્યા થિયરી. આ થિયરી શું કહે છે કે વસ્તુ અને અવલોકનકાર વચ્ચે જ્યારે કોઈ માધ્યમ મૂકી દેવામાં આવે, ઘટ્ટ માધ્યમ, ત્યારે જે વસ્તુ જે છે એ અરીસા તરફ શિફ્ટ થાય, સોરી, પેલા સ્લેબ તરફ શિફ્ટ થશે એક્સ અંદર, અને એક્સ બરાબર આટલા છે. હવે આમાં થાય છું, જો માનો કે હવે પ્રતિબિંબ જોવે કોણ? અવલોકનકાર જોવે. કોણ જોવે? અવલોકનકાર જોવે. તો મસ્ત કોન્સેપ્ટ સમજો. આ અરીસો છે, આ વસ્તુ છે, બંને વચ્ચે અવલોકનકાર વસ્તુ બાજુ જ છે. અવલોકનકાર ક્યાં છે? અવલોકનકાર છે વસ્તુ તરફ, કારણ કે એને વસ્તુ ત્યાં જ જોવાની છે, પ્રતિબિંબ ત્યાં જોવાનું છે. માનો કે ત્રણ વસ્તુ આપણે ભણ્યા, અરીસો આ વસ્તુ, ત્યાં વસ્તુ છે ત્યાં જ કોણ બેઠો છે? અવલોકનકાર. કોણ? આ વસ્તુ છે, ત્યાં જ આંખ છે, સમજો ને, એવું વસ્તુ છે ત્યાં જ આંખ છે. હવે એને પ્રતિબિંબ દેખાશે કે આ કંઈક રચાતું દેખાશે, આભાસી દેખાય અથવા વાસ્તવિક દેખાય, ઊંધું દેખાય અથવા જતું દેખાય, આપણને ખબર નથી. મોટામણી કંઈક એક કરતાં વધારે હોય, ઓછું હોય, ડિપેન્ડ કરે કયો અરીસો છે અને કયા સ્થાને વસ્તુ મૂકેલ છે. અહીંયા સુધી કોઈ તકલીફ હતી નહીં. હવે આપણે સમજીએ કે માનો કે કાચનો સ્લેબ દાખલ કર્યો તો થાય શું? પેલું તો પહેલાં અવલોકનકારને શું થાય? ચલો, વસ્તુ તેની બાજુમાં જ બેઠી છે, અવલોકનકારની બાજુમાં જ વસ્તુ પડેલ છે, તો પહેલાં અવલોકનકાર થાય શું ખબર છે? કે અવલોકનકારને પહેલાં શું, પહેલાં ડાયરેક્ટ અરીસો દેખાતો હતો, બરાબર, વચ્ચે અવાજ માધ્યમ હતું એટલે ડાયરેક્ટ અરીસો દેખાતો હતો. હવે થયું શું? અરીસો છે ને, એની અરીસો અને અવલોકનકાર બે, અથવા અરીસા અને વસ્તુ બેની વચ્ચે આવી ગયો સ્લેબ. હવે અવલોકનકારને થશે શું? અરીસો થોડોક સ્લેબની નજીક આવેલ દેખાશે. દેખાય કે નહીં? આ જ વસ્તુ ભણ્યા આપણે. અહીં ભલે તમને વસ્તુનું કીધું છે, ભાઈ વસ્તુ આમે હોય કે અહીંયા હોય, અવલોકનકાર આ બાજુ હોય તો આ બાજુની વસ્તુ નજીક દેખાય, અવલોકન આ બાજુ હોય તો આ બાજુની વસ્તુ નજીક આવતી દેખાય. તો અમે થશે શું? અવલોકનકાર આવડે, ધારો કે વસ્તુ તરફ એઝ્યુમ કરીએ કે અવલોકનકાર છે, ક્યાં બેઠો છે? વસ્તુ તરફ બેઠો છે, વસ્તુ બાજુ બેઠો છે. તો થશે એવું કે કાચના સ્લેબ આવવાથી જે અરીસો છે એના મૂળ સ્થાનેથી ખસીને થોડોક નજીક આવેલો દેખાશે. એક્ઝેક્ટલી તો ક્યાં છે? ત્યાં ને ત્યાં જ છે, અરીસો ત્યાંનો ત્યાં જ છે, પણ પહેલાં અવલોકનકારને એવું દેખાશે કે અરીસો શિફ્ટ થઈને થોડોક કાચના સ્લેબની નજીક આવ્યો, બરાબર, કારણ કે વક્રી ભવન થયું એટલા માટે. ઓકે, અરીસો દેખ, આપણે દેખાય કેમ વસ્તુ? કે અરીસામાંથી અરીસો વખતે કેમ દેખાતો હશે? પણ અરીસા પર પ્રકાશ પડતો હશે અને પ્રકાશના કિરણો વ્યક્તિની આંખમાં પ્રવેશતા હશે. તો થશે એવું કે વક્રી ભવન થવાથી અરીસો થોડોક નજીક આવેલો દેખાશે. જો અરીસો નજીક, જો વસ્તુ તો ન્યાની યાદ રહી, પણ અરીસો નજીક આવી ગયો, પેલા અવલોકન કરીને શું લાગશે? અરીસો નજીક આવી ગયો તો શું બદલી ગયું? વસ્તુ અંતર બદલી ગયું. કેન્દ્ર લંબાઈ તો એની જ છે, કેન્દ્ર લંબાઈ એની જ છે, બરાબર છે. વસ્તુ અંતર બદલું તો પ્રતિબિંબ અંતર બદલશે, બદલે કે ના બદલે? તો આપણે એ જ શોધવાનું છે, પ્રતિબિંબ અંતર કેટલું નવું મળશે. એક દાખલો ગણી એટલે બધી વસ્તુ સમજ પડી જાય. ચલો, ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે જોશો, રકમ વાંચીએ. વસ્તુ અને સમતલ અરીસા, મેં એ સમતલ અરીસો લીધો છે સ્ટાર્ટિંગમાં. તો ગણીએ દાખલો, આપણે વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર 40 સેન્ટીમીટર છે. જસ્ટ સમજી લો, એક નાનકડી આકૃતિ દોરી છે, કારણ કે એનું કામ નથી એટલા માટે આપણે મોટી આકૃતિને સમજશું. એક અરીસો હતો સમતલ અરીસો, આ એક વસ્તુ છે ઓ ફોર ઓબ્જેક્ટ, બે વચ્ચે અંતર 40 છે. ભાઈ, અંતર જ્યાં પણ લખ્યા છે ને એવા સેન્ટીમીટરમાં છે. હું જે તમને કહ્યું ચોખવટ પાડીને, હું ક્યાંય મેં સેન્ટીમીટર લખ્યું નથી મોટાભાગના કેસમાં. જ્યાં પણ અંતર લખ્યા હોય તમારે સેન્ટીમીટર લખ્યું, જે લખીને કહું છું બધા અંતરો સેન્ટીમીટરમાં લેવા, તો એ લખું 40, તો અંતર કેટલું છે? 40 સેન્ટીમીટર છે. ઓકે, વિચારો આમાં પ્રતિબિંબ ક્યાં છે? આપણને ખબર છે સમતલ અરીસામાં જેટલું વસ્તુ અંતર હોય એટલું જ પ્રતિબિંબ અંતર હોય પહેલી બાજુ. તો પ્રતિબિંબ કંઈક આ બાજુ કંઈક 40 સેન્ટીમીટર જ હશે. ચલો, દાખલો એટલો નથી, આગળ વાંચીએ. રકમ અહીંયા સુધી કંઈ વાંધો હતો ને, આગળ વાંચીએ. હું શું કહી દીધું? હવે બંનેની વચ્ચે, લોકોની વચ્ચે, સમતલ અરીસો અને વસ્તુની વચ્ચે 20 સેન્ટીમીટર જાડાઈ અને 1.5 વક્રી ભવના ગોળો પારદર્શક કાચનો સ્લેબ દાખલ કરતા તે વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન શોધો. હવે શું કહે છે? પહેલાં પ્રતિબિંબ ક્યાં મળતું હતું? તો પહેલાં પ્રતિબિંબ મળતું હતું અરીસાની અંદર. કેવું મળશે? આભાસી, ચતુર. અને કેટલા અંતરે મળે? 40 સેન્ટીમીટર. કેટલા અંતરે મળે? 40 સેન્ટીમીટર અંતર મળશે, અંદર મળે, એટલે કે આપણને લાગે એવું કે ભાઈ પાછળ મળે છે. ઓકે, હવે શું કર્યું? સમતલ અરીસા
असमतल अरीसो अने वस्तु वच्चे मैं एक स्लेब दाखल कर दीधो ए स्लेब नी जाडे केटली आपी मने 20 सेंटीमीटर केटली आपी छे आ जाडे 20 सेंटीमीटर छे बराबर छे टूंकमां वस्तु अने अरीसा वच्चे एक 20 सेंटीमीटर जाडाईनो अने 1.5 वक्री भवना अंकनो एक स्लेब दाखल कर दीधो दाखल करवाथी थशे शुं हमणा आपणे समजाव्यु ए प्रमाणे शुं थशे मानो के अवलोकनकार अहींया बेठो छे अवलोकनकार अहींया छे भाई आंख दोर दो छो आ बाजू गमे ने अरे મને એ લોકો આંખ છે બરાબર વ્યક્તિની આંખ છે હું માનું ઓકે કોઈ વ્યક્તિ બેઠો બેઠો બધું અવલોકન કરે છે ભાઈ વસ્તુ પહેલાં અહીંયા પડી હતી અને વસ્તુનું પ્રતિબિંબ દેખાશે પાછળ તરફ હવે શું કર્યું કોઈ ત્રીજો બીજો વ્યક્તિ આવીને સ્લેબ મૂકી ગયો સ્લેબ મૂકવાથી આને શું ફરક પડે આને ફરક એ પડે કે પહેલાં અરીસો આના માટે ક્યાં હતો વર્ગ અહીંયા અવલોકન કરતો કેટલા અંતર હતો 40 સેન્ટીમીટર અંતર હતો હવે થોડોક નજીક આવશે કેટલો નજીક આવે હવે જો શું મેટર કરશે કે આ જે સ્લેબ છે ક્યાં મૂકો તમે અહીંયા મૂકો નજીક મૂકો કાની નજીક મૂકો કોઈ મેટર નહીં કરે યાદ રાખજો આ જે સ્લેબ છે એ તમે ક્યાં મૂકો છો મેટર નથી મેટર શું કરે વચ્ચે હોવો જોઈએ બેની વચ્ચે હોવો જોઈએ આ પછી અહીંયા મૂકો તેનો કોઈ મિનિંગ નથી બરાબર છે તો મેટર શું કરશે ઓ અને અરીસાની વચ્ચે સ્લેબ મૂકી દીધું હવે આ સ્લેબના કારણે આને શું લાગશે ખબર છે અરીસો નજીક આવશે શું લાગશે અરીસો નજીક આવશે કેટલો નજીક આવશે ચલો દોરી આપણે વિચારીએ સમજીએ તો અરીસો નજીક આવે છે કેમ કહી શકાય હવે આપણે હમણાં સમજાવ્યું જોવો તમે કે જ્યારે વસ્તુને પાતળામાંથી ઘટમાં જોવામાં આવે કે પારદર્શક માધ્યમમાં કોઈ સ્લેબ દાખલ કરવામાં આવે ત્યારે વસ્તુ છે એ અરીસ સોરી સ્લેબની નજીક એક જેટલી શિફ્ટ થાય પણ નજીક આવે તો દૂર જ જતી નજીક આવે છે કારણ કે કિરણને લંબાવતા અહીંયા મળે આ કિરણમાં તો આમ નથી મળતું અહીંયા મળતું હોત તો દૂર જાત પણ નજીક આવે છે વસ્તુ એટલે ગમે એ વસ્તુ હોઈ શકે અરીસો એ વસ્તુ જ કહેવાય ને અરીસો એટલે વસ્તુ જ છે આપણે આ બધું જે પણ દેખાય આપણા માટે વસ્તુ છે ઓકે તો અરીસો છે વ્યક્તિ માટે વસ્તુ હતી આ અરીસો હતો અહીંયા પણ હવે સ્લેબ દાખલ કરવાથી અરીસો થોડોક નજીક આવશે સ્લેબની નજીક આવશે કેટલો નજીક આવશે સૂત્ર મૂકીએ એક્સ બરાબર ટી કાઉન્સમાં 1-1/n એક્સ બરાબર ટી કાઉન્સમાં આ સૂત્ર એક્સ કાઉન્સ ટી કાઉન્સમાં 1-1/n અહીંયા મેં 1 એટલા માટે લીધા છે કે બીજું માધ્યમની કોઈ ચોખવટ પાડી નથી ચોખવટ નથી પાડે તો હું શું લઈશ ને હવાનું માધ્યમ લઈશ જો કહું છું પાણીનું માધ્યમ આપે તો દાખલો તો થાય જ તે સેમ દાખલો હશે ત્યારે તમારે શું મૂકવાનું n1/2 શું મૂકવાનું n1/2 ભૂલ કરતા ને હજી કહું છું ઘણા ખાલી આ ગોખીને જાય માર્ક્સ ગુમાવીને આવશે એવું નહીં કરતા સૂત્ર સાચું આ છે પણ હવાનું માધ્યમ છે એટલે n1 = 1 મૂક્યા છે ને n2 = સિમ્પલ n મૂક્યા છે જસ્ટ સમજવા માટે ઓકે તો ટી કાઉન્સમાં 1-1/n ટી કેટલા આપ્યા આપણને ટી આપ્યા 20 સેન્ટીમીટર તો ટી ભેગા 20 વન એમને માઇનસ એમને વન એમને રાખો અને એન શું આવશે એન આવશે 1.5 પણ 1.5 ને લેખા છે મેં 3/2 શું મૂક્યા છે 3/2 અને 3/2 મૂકો 2 જશે ઉપર તો શું આવશે 1-2/3 1-2/3 ને કહેવાય 1/3 આન્સર આવશે 20/3 તો એક્સ કેટલા મને મળી ગયા 20/3 સેન્ટીમીટર મતલબ આ શું આવ્યું વિચારો એક્સ શું આવ્યું એક્સ શું કહે છે એક્સ એમ કહે છે કે અરીસો છે એ સ્લેબ તરફ કેટલો નજીક આવશે તો કેટલા આવશે 20/3 એટલે લગભગ 6.66 સેન્ટીમીટર નજીક આવશે ભાઈ કેટલો નજીક છે ભાઈ ખબર નથી આ ડિસ્ટન્સ ગમે હોય શકે એનાથી કંઈ મેટર નથી કરતું આ ડિસ્ટન્સ નજીક આવશે ટૂંકમાં નજીક આવશે બરાબર છે ટૂંકમાં લખ્યું છે કે આથી અરીસો સ્લેબ તરફ 20/3 સેન્ટીમીટર ખસેલો દેખાય ધારો કંઈક દેખાય છે અહીંયા કંઈક વિચારો આ અરીસો દોરું છું ડોટેડ લાઇનથી શું દોરું છું ડોટેડ લાઇનથી અરીસો કારણ કે આભાસી અરીસો છે અરીસો એટલે અહીંયા જ છે પણ આ આંખને એવું દેખાશે કે નજીક આવી ગયું બરાબર માની લો કે અરીસો છે વ્યવસ્થિત ઓકે ચલો કેટલો શિફ્ટ થયો અરીસો કેટલો નજીક આવ્યો નજીક આવશે 20/3 તો અહીંયા જે સ્થાને હતો ત્યાંથી જો એક્સ ક્યાં છે એક્સ આ બે વચ્ચે અંદરથી એક્સ બે શિફ્ટિંગ છે તો અરીસો આ ટૂંકમાં અરીસો આટલો નજીક આવ્યો આ ડિસ્ટન્સ કેટલું છે આ ડિસ્ટન્સ છે અરે આ ડિસ્ટન્સ છે 20/3 સેન્ટીમીટર તો દેખાતું ના હોય તો હું બોલી જાઉં છું ભાઈ યાદ રાખજો 20/3 લખ્યું છે 20/3 ઓકે ચલો તો અરીસો આટલો શિફ્ટ થઈ ગયો વિચારો વસ્તુ અંતર બદલ્યું કે નહીં પહેલાં વસ્તુ અંતર કેટલું હતું 40 હતું હવે અરીસો નજીક આવી ગયો અરીસો કેવો આવી ગયો નજીક આવી ગયો અરીસો નજીક આવશે તો વસ્તુ અંતર બદલશે કે નહીં બદલે હા સર વસ્તુ અંતર બદલી ગઈ આટલું અંતર થયું ને પહેલાં આટલું અંતર હતું વસ્તુ અને અરીસા વચ્ચે આ વસ્તુ અંતર થઈ ગયું આટલું વસ્તુ અંતર બદલે તો પ્રતિબિંબ અંતર બદલશે તો લખવું છે નવા સમતલ અરીસાથી વસ્તુનું અંતર બરાબર ને વસ્તુ તો ત્યાંની ત્યાં છે અરીસો આવી ગયો અહીંયા નજીક આવી ગયો થોડો તો વસ્તુ અંતર કેટલું હશે વિચારો મારા માટે વસ્તુ અંતર આ છે વસ્તુ અંતર કેટલું હશે વિચારો જાતે આ વસ્તુ અંતર છે આ અંતર કેટલું હશે તો આટલું અંદર 40 દેખાય છે નજીક કેટલો આવ્યો 20/3 તો આ અંતર મળે કે ન મળે 40 માંથી 20/3 બાદ કરું તો મને શું મળે નવું અંતર મળે કે ન મળે
ટૂંકમાં નવા સમતલ, ટૂંકમાં ઘડિકા ભૂલી જાઓ, આ અરીસો ઘડિકપુર તો ભૂલી જાઓ, આ જ અરીસો છે સમતલ અરીસો. તો વસ્તુનું અંતર કેટલું હશે વિચારો, 40 માંથી 20 ભાગ્યા 3 બાદ કરો તો નવા સમતલ અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે 40 માઇનસ 20 ભાગ્યા 3. લસા લ્યો તો શું આન્સર આવશે, 4 3 12 એટલે 120 માઇનસ 20, 100 ભાગ્યા 3. ટૂંકમાં નવું વસ્તુ અંતર કેટલું હશે, 100 ભાગ્યા 3, કેટલું હશે 100 ભાગ્યા 3 સેન્ટીમીટરમાં. શેમાં હશે બધું, સેન્ટીમીટર નથી લખ્યું મેં સેન્ટીમીટર, ત્યાં તમારે સેન્ટીમીટર સમજી લેવું. તો મને ખબર પડે કે આ અંતર કેટલું એવું, 100 ભાગ્યા 3. કયો અરીસો છે, સમતલ અરીસો છે. સમતલ અરીસો માનો કે આગળ ભૂલી જાય, પાછળનો આગળનો યાદ રાખો, સમતલ અરીસો. સમતલ અરીસાની સામે 100 ભાગ્યા 3 એટલે કેટલું થાય, 33.33 ને, 33.33 અંતરે, સેન્ટીમીટર અંતરે એક વસ્તુ મૂકેલી છે. આગળ સમતલ અરીસો છે, પ્રતિબિંબ ક્યાં દેખાય, પ્રતિબિંબ ક્યાં દેખાશે, અરીસાની પાછળ તરફ, અરીસાની પાછળ તરફ દેખાશે. કેટલું દેખાશે પાછળ તરફ, જેટલું વસ્તુ અંતર છે એટલું જ પ્રતિબિંબ અંતર હશે. પણ ક્યાંથી, જે અરીસાથી વાત થાય છે એની, તો બસ ધ્યાનથી સમજો, હવે ધ્યાનથી સમજો, આ આપણા માટે આ અરીસો છે. આ અરીસાની સામે 100 ભાગ્યા 3 સેન્ટીમીટર એક વસ્તુ પડેલી છે, અરીસો સમતલ છે. તો નવી આ વસ્તુ, આ અરીસા વડે આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે, પાછળ તરફ, પેલા તરફ, પાછળ તરફ કેટલા અંતરે, 100 ભાગ્યા 3 સેન્ટીમીટર. અહીંથી કંઈક અંતર આવશે કે નહીં આવે, બરાબર, અહીંથી અંતર આવશે, અહીંથી અહીંથી માપવાનું. થોડુંક અહીંયા પ્રતિબિંબ રચાય છે અહીંયા, અને આ ડિસ્ટન્સ કેટલું છે, હજી કહું છું, આ ડિસ્ટન્સની વાત થાય છે. થોડીક આકૃતિ કોમ્પ્લેક્સ થઈ ગઈ છે, પણ તમે સમજી શકો ભાઈ, બરાબર છે. મારે બધું આમાં દોરવાનું છે એટલે એક કામ કરવાનું, ઉપર દોર દઉં, આ લખી નાખું અહીંયા, આ ડિસ્ટન્સ છે કેટલું છે, 20 ભાગ્યા 3, કેટલું છે, 20 ભાગ્યા 3 સેન્ટીમીટર, એટલે અમારો એવો છે દોરાઈ જાય. ઓકે, તો ભાઈ જેટલું આ વસ્તુ અંતર છે યુ, એટલું તો શું હશે, પ્રતિબિંબ અંતર હશે કે નહીં હોય. તો આ થઈ ગયું પ્રતિબિંબ અંતર, આ કેટલું થઈ ગયું, 100 ભાગ્યા 3, આ કેટલું છે, 100 ભાગ્યા 3 જ છે, બરાબર કે નહીં. તો લખ્યું છે, માટે નવા સમતલ અરીસાથી પ્રતિબિંબ અંતર કેટલું, જેટલું વસ્તુ અંતર હોય એટલું, વસ્તુ અંતર કેટલું છે, અરે આ શું લખ્યું છે, ઓકે, 100 ભાગ્યા 3 સેન્ટીમીટર. સમજ પડે કે ન પડે ભાઈ, આ અરીસો જોવાનું છે, આ જેટલું વસ્તુ અંદર એટલું પ્રતિબિંબ અંદર, વસ્તુ અંદર કેટલું, 100 ભાગ્યા 3 સેન્ટીમીટર, તો પ્રતિબિંબ અંદર કેટલું, 100 ભાગ્યા 3 સેન્ટીમીટર. પ્રતિબિંબ અહીંયા રચાશે, બસ, 100 વાતની એક વાત. આ વ્યક્તિને એવું લાગશે કે પ્રતિબિંબ અહીંયા રચાય, સમજ પડે કે ન પડે, કેમ એવું લાગશે એને, ભાઈ પ્રતિબિંબ પહેલાં ક્યારે જતું હતું, પહેલાં આ અંતર 40 સેન્ટીમીટર હતું, જો કાચનો સ્લેબ ન હોય તો આ અંતર 40 સેન્ટીમીટર હતું, બરાબર, જેટલું વસ્તુ આ અરીસો જોવાનું છે, આ અરીસો, તો અહીંથી 40 સેન્ટીમીટર પાછળ રચાય, અહીં કંઈક રચાય પ્રતિબિંબ. પણ હવે કાચનો સ્લેબ દાખલ કરવાથી આ જે પ્રતિબિંબ છે એ પણ આગળ શિફ્ટ થાય, કેટલું શિફ્ટ થાય આપણે જોઈએ, શોધવું તો મળી જ આરામથી, ધ્યાનથી સમજો કેટલું શિફ્ટ થશે વિચારો. પહેલાં ક્યાં મળતું હતું, અહીંયા મળતું હતું 40 સેન્ટીમીટર છે, તો પ્રતિબિંબ પહેલાં 40 સેન્ટીમીટર મળતું હતું અહીંયા, અહીંયા અહીંયા કંઈક મળતું હશે, આ પહેલા કેસમાં મળતું હતું, આ ફાઇનલ છે. હવે આપણે સ્લેબ દાખલ કર્યો, તો સ્લેબ દાખલ કરવાથી આને એવું લાગશે કે અરીસો આગળ આવી ગયો, કેટલો આગળ આવી ગયો ભાઈ, એક્સ જેટલો, એક્સ એટલે આવશે 20 ભાગ્યા 3, તો અરીસો આગળ આવી ગયો 20 ભાગ્યા 3. તો મતલબ આને એવું લાગશે હવે કે આ જે અરીસો બન્યો, નવો અરીસો આ પાસે, એ નવો અરીસો પ્રતિબિંબ બનાવે છે. તો નવા અરીસા વડે પ્રતિબિંબ શોધવા માટે મારે શોધવું પડે વસ્તુ અંતર. તો આટલું અંતર 40 છે, આટલું ભાગ્યા 20, આટલું અંતર 20 ના છેદમાં 3 છે, તો આટલું અંતર કેટલું હશે, 100 ના છેદમાં 3. હવે વસ્તુ અંતર મળી ગયું, અરીસો સમતલ છે, સમતલ અરીસા માટે જેટલું વસ્તુ અંતર હોય એટલું પ્રતિબિંબ અંતર હોય, તો આની પાછળ તરફ 100 ના છેદમાં 3 એટલે કે લગભગ 33.33 ને, બરાબર, 33.99 હા, બરાબર, 33.33 સેન્ટીમીટર અંતર અંતરે અહીંથી પાછળ તરફ પ્રતિબિંબ રચાય. ટૂંકમાં આ ફાઇનલ ઇમેજ બની, સ્લેબ મૂકવાથી ફાઇનલ ઇમેજ આ છે. જો સ્લેબ હટાવી લ્યો તો ઇમેજ અહીંયા હશે 40 સેન્ટીમીટર દૂર, તો આ મને ફાઇનલ ઇમેજ મળી ગઈ, બરાબર છે. કેટલું અંતર છે વિચાર, શિફ્ટ કેટલું થયું, શિફ્ટ થશે કેટલું, પ્રતિબિંબ કેટલું શિફ્ટ થાય, તો પ્રતિબિંબનું શિફ્ટિંગ, જો કે પૂછ્યું નથી પણ તમને શોધાવી દઉં છું, પ્રતિબિંબનું શિફ્ટિંગ કેટલું આવશે બોલો, 40 માઇનસ 100 ભાગ્યા 3 એટલે કેટલું આવે, 7.67 ને, બરાબર, કઈ દેવું છું, આ 40 માંથી 100 ભાગ્યા 3 બાદ કરો એટલે 40 માંથી 33.33 બાદ કરો તો તમને આટલું 7.67 સેન્ટીમીટર પ્રતિબિંબનું શિફ્ટિંગ મળશે. હવે ક્વેશ્ચન એમાં શું છે, ક્વેશ્ચન એમાં એવો છે, દાખલ કરતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન શોધો. ટૂંકમાં પ્રતિબિંબનું સ્થાન શોધવા છે. હવે સ્થાન ક્યાંથી શોધી શકાય, વસ્તુથી હોઈ શકે, આ અરીસાથી હોઈ શકે, બરાબર, બે જ વસ્તુથી હોય, આપણે અરીસાથી શોધી નાખી. તો આ મેન અરીસો તો આ જ છે ભાઈ, આ તો ખાલી આ પાછી દેખાય છે આ ભાઈને, બાકી છે ક્યાં અહીંયા, તો મારે છે ને અહીંથી આ સ્થાન શોધવું, ટૂંકમાં મારે આ શોધવું છે. વિચારો આ કઈ રીતે મળશે, જાતે વિચારો કઈ રીતે મળશે, મને દેખાય છે, જો આટલું અંતર કેટલું છે, 100 ના છેદમાં 3, આટલું અંતર કેટલું, 20 ના છેદમાં 3, તો આ અંતર મળે કે ન મળે ભાઈ, આ અંતર આપણો જવાબ છે. ધીસ ઇઝ યોર આન્સર, આ આન્સર છે. આકૃતિ ધીમે ધીમે મોટી બનતી ગઈ છે, ઘણા બધા અંતર આવ્યા છે, તમને સમજ ન પડે એટલે કે જોઈને, તો વન બાય સક્સેસિવ ડાયાગ્રામ બનાવો, તમારા પેજમાં ચોપડામાં અલગ અલગ આકૃતિ દોરીને વ્યવસ્થિત લખવાનું છે. બાકી એક મહિના પછી 10 દિવસ પછી કે ખબર નહીં પડે કે શું લખવું છે,
આકૃતિ એટલી બધી મોટી બની ગઈ એટલે તમારો જવાબ શું આવશે કે ભાઈ સમતલ રીસાથી કેટલું દૂર મળશે? તો વિચારો આટલું અંદર કેટલું, ચાલીસ, સોરી આટલું અંદર કેટલું છે, સોના છદમાં ત્રણ, આટલું અંદર કેટલું, વીસ ભાંગ્યા ત્રણ. તો આ અરીસાથી જે સાચો અરીસો છે એટલે કે જ્યાં એનું સાચું સ્થાન છે ત્યાંથી કેટલા અંતરે મળશે? તો શું કરશો, સો ભાંગ્યા ત્રણમાંથી વીસ ભાંગ્યા ત્રણ બાદ કરીએ. તો આપણે લખ્યું છે મૂળ અરીસાથી પ્રતિબિંબ અંતર કેટલું આવશે? સોના છેદમાં ત્રણ માઇનસ વીસના છેદમાં ત્રણ કેટલું આવશે? એસી ભાંગ્યા ત્રણ સેન્ટીમીટર. આ આપણો જવાબ આવ્યો. પણ ક્યાંથી છે? મૂળ અરીસાથી. તમને એમ કે વસ્તુથી અંતર કેટલું, તો આપણે અહીંથી માપી લેવાનું, અહીંથી માપવાનું છે. ચલો અહીંથી કેટલું આવશે વિચારો. તો વિચારો આટલું અંતર કેટલું છે અરીસાથી, આ સોરી વસ્તુથી આ અંતર કેટલું, ચાલીસ, અંતર ચાલીસ થઈ ગયું, ચાલીસ ના અંતર કેટલું, એસી ભાંગ્યા ત્રણ. તો શું આન્સર આવે? વસ્તુથી વસ્તુથી પ્રતિબિંબ અંતર કેટલું આવશે? ચાલીસ તો છે જ, પ્લસ પાછું કેટલું, એસી ભાંગ્યા ત્રણ. તો ચાલીસ પ્લસ એસી ભાંગ્યા ત્રણ એટલે એકસો વીસ, બસો ભાંગ્યા ત્રણ. શું આન્સર આવે? બસો ભાંગ્યા. અમે આમે ખબર જો આ અંતર સો ભાંગ્યા ત્રણ, આ અંતર સો ભાંગ્યા ત્રણ કેટલું આવે? બસો ભાંગ્યા ત્રણ. ટૂંકમાં ઓપ્શનમાં જ્યાંથી અંતર માંગે ત્યાંથી તમારે લખવાનું. સ્લેબથી તો માંગશે ને, કારણ કે સ્લેબનું આ અંતર આપ્યું નથી, બાકી આ અંતર આપી દે તો થઈ જાય. તો એક લાઇન મેં લખી છે સ્લેબને વસ્તુ અને અરીસા વચ્ચે કેટલા અંતરે મૂકવો તેનાથી કોઈ ફરક પડતો નથી. જો ટૂંકમાં આની નજીક મૂકો, કાની નજીક મૂકો, નોર્મલી કઈ રીતે મૂકવાનું કે મોસ્ટલી વચ્ચે જશે, ક્યાં હશે? વચ્ચે. પણ તમને અંતર આપ્યું હશે ને, અંતર આપે તો એનો કોઈ મતલબ છે નહીં. દાખલો બહુ દાખલો સારો છે. શું કર્યું ફરીથી કહું છું કે પેલા સ્લેબ નતો, સ્લેબ નતો તો પ્રતિબિંબ ક્યારે જતો હતું? ધારો કહી જતો હતું ચાલીસ સેન્ટીમીટર પાછળ. હવે સ્લેબ મૂકવા થયું શું? સ્લેબ મૂકવા થશે એવું કે જે વ્યક્તિ અવલોકન કરે છે આ બધું અરીસાનું વસ્તુનું, એને શું લાગશે કે ભાઈ અરીસા અને વ્યક્તિ વચ્ચે શું આવી ગયો? સ્લેબ આવી ગયો. અરીસો થોડુંક નજીક લાગશે. આપણે જે પણ ગણતરી કરો, અરીસો નજીક આવી ગયો, વસ્તુ અંતર બદલી ગયો. આપણે જે પણ ગણતરી કરશું એ આજે નવો અરીસો બન્યો, નવો અરીસો જે આભાસી છે, એક્ઝેક્ટલી તો અહીંયા જ છે પણ લાગશે અહીંયા, ખાલી એવું અનુભવ થશે વ્યક્તિને વક્રી ભવનના કારણે ભાઈ આગળ આવી ગયો. તો જે પણ ગણતરી કરશું એ આ નવા અરીસાથી કરવાની. એવું નવા અરીસા માટે વસ્તુ અંતર શોધો, એના માટે કેન્દ્ર લંબાઈ હશે, એના માટે પ્રતિબિંબ અંતર મળે. અને અહીંયા તો સમતલ અરીસો જ છે, તો સમતલ અરીસાના કેસમાં આપણને ખબર છે જેટલું વસ્તુ અંતર એટલું તે પ્રતિબિંબ અંતર હોય. આપણે પ્રતિબિંબ અંતર મળી ગયું, નવું પ્રતિબિંબ અંતર. પછી તો બસ સિમ્પલ મેથેમેટિક્સ છે ગણતરી કરવા માટે, અલગ અલગ લંબાઈઓ લઈ, લંબાઈને અંતર લઈને દાખલો ગણ્યો છે. તો દાખલો ઈઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્યાં અહીંયા ગણ્યો છે? અહીંયા આવો દાખલો છે, બરાબર છે. શું હતું જો, પેલા કંઈક આવું, એક અંતરગોળ અરીસો દેખાય છે, અંતરગોળ અરીસો છે, એની કેન્દ્ર લંબાઈ દસ સેન્ટીમીટર છે. અંતરગોળ અરીસો છે, એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? દસ સેન્ટીમીટર. લગભગ હું રકમ લખવાનું ભૂલી ગયો છું, રકમ તમારે સાથે એડ કરી દેવી. રકમ કંઈક આવી છે કે અંતરગોળ અરીસો કે જેની કેન્દ્ર લંબાઈ દસ સેન્ટીમીટર છે, તેની સામે, અરીસાની સામે મુખ્ય અક્ષ પર એકવીસ સેન્ટીમીટર દૂર એક વસ્તુ પડેલ છે. રકમ લાગે તો લખતી જ આવી, બરાબર છે. વિચારો પ્રતિબિંબ અંતર મળે કે ન મળે? ક્યાં પ્રતિબિંબ છે વિચારો, આપણે ખબર નહીં. હવે જો એફ બરાબર દસ સેન્ટીમીટર છે તો સી બરાબર શું હોય? વીસ સેન્ટીમીટર હોય કે ન હોય? બરાબર ને. મને કે આ દસ સેન્ટીમીટર લખ્યું છે, દસ સેન્ટીમીટર. ટૂંકમાં એફ આનું અહીંયા છે, અરીસાનું એફ અહીંયા છે, દસ સેન્ટીમીટર. વીસ કે કંઈ થતું હશે તો એક શું હશે? સી આવશે કે ન આવે? આ મેન અરીસાની વાત છે, મેન અરીસો, મુખ્ય અરીસો જે સાચો છે. સી અહીંયા છે, વસ્તુ ક્યાં પડી છે? સીથી દૂર પડી હોય. યાદ કરો, વસ્તુ જ્યારે સીથી દૂર પડી પ્રતિબિંબ ક્યારે થાય? એફથી, એફ અને સીની વચ્ચે એક એક રચાતું હશે, પ્રતિબિંબ કંઈ રચાતું હશે. હવે શું કર્યું છે? હવે શું કર્યું છે? હવે આપણે બહારથી શું કર્યું? એક સ્લેબ લેવા. શું લેવા? કાચનો પારદર્શક સ્લેબ કે જેની જાડાઈ કેટલી છે? ત્રણ સેન્ટીમીટર. દેખાય છે, ત્રણ લખ્યું છે. જાડાઈ છે ત્રણ સેન્ટીમીટર અને વક્રી ભવનાંક છે 1.5. આને આપણે દાખલ કર્યો તો થશે શું? તમારે હવે નવું પ્રતિબિંબ અંતર શોધવાનું છે કે નવું પ્રતિબિંબ અંતર ક્યાં રચાશે એ આપણે શોધવાનું છે, બરાબર છે. તો જો સ્ટાર્ટ કરી વિચારીએ, હવે હવે આ સીનું કોઈ મતલબ છે નહીં. હવે શું કરશું વિચારો, તમે આમાં જેમ કર્યું એમ આવું કરવાનું છે. માનો કે કોઈ આંખ છે એ દૂર દઈએ આપણે કે જે અવલોકન કરે છે, મસ્ત આઈબ્રો કરેલી આંખ માની લો, બરાબર. આંખ છે શું કરે છે? વસ્તુ, સોરી, અરીસાનું અવલોકન કરે છે. હવે વસ્તુ, સોરી, આંખ જ્યારે અરીસા નહોતી હતી ત્યારે શું અહીંયા દેખાતો હતો? જ્યારે આપણે બહારથી સ્લેબ મૂકશું થશે શું? આંખને જે અરીસો છે એ સ્લેબના કારણે વક્રી ભવન થવાને લીધે અરીસો થોડોક નજીક આવેલો દેખાશે. કેટલો નજીક દેખાય? થોડો દોર દઈએ તો નવો અરીસો એને દોરું છું, ભાઈ થશે નહીં ઘડીકમાં. સારો, મને અરીસો છે ભાઈ, બરાબર વ્યવસ્થિત સમજી લો. નવો અરીસો, નવો. અને આ અંદર કેટલું છે? એક્સ. બે વચ્ચે અંતર એક્સ છે ને, આ અંદર શિફ્ટ થઈ ગયું એક્સ, બરાબર. બે વચ્ચે અંતર એક્સ, ટૂંકમાં અરીસો છે ને એ સ્લેબ તરફ એક્સ જેટલો શિફ્ટ થયો. તો પહેલાં આપણે શોધી નાખે કેટલો શિફ્ટિંગ હશે. સૂત્ર મૂકી એક્સ બરાબર ટી કાઉન્સમાં 1 - 1 અપોન, અહીંયા પણ બીજું માધ્યમ નથી કીધું એટલે આપણે આવા લઈએ. તો સૂત્ર આ મૂકશું, બાકી સૂત્ર આ આવશે, બરાબર છે. એમ એન1 બરાબર મૂકીએ કેટલા? 1, અને એન2 બરાબર મૂકીએ એન. તો એક્સ બરાબર આવશે ટી કાઉન્સમાં 1 - 1 અપોન એમ. ટી શું છે? સ્લેબની જાડે કેટલી મૂકીએ? 3 સેન્ટીમીટર. કાઉન્સમાં 1 - 1 અપોન એન. એન શું મૂકશું? એન મૂકશું 1.5, એટલે કે 3/2. વિચારો 3/2 એટલે 2 જશે ઉપર, તો શું છે? 1 - 2/3. 1 - 2/3 નો આન્સર આવે 1/3. 3/300 શું? 1 સેન્ટીમીટર. ટૂંકમાં હવે શું લાગશે આ વ્યક્તિને? એવું લાગશે કે આ જે અરીસો છે એ વ્યક્તિ, સોરી, સ્લેબની નજીક 1 સેન્ટીમીટર આવ્યો. ટૂંકમાં હવે નવું, આપણે હવે આ અરીસો ભૂલી જાઓ, આ પાછળનો અરીસો ભૂલી જાઓ, એ ભૂતકાળ થઈ ગયો.
व्यक्ति ने देखा ज्यां सुधी स्लेब अहीं छे त्यां सुधी अरीसो अहीं देखाशे। केटलो आगळ आवशे? अरीसो 1 सेंटीमीटर। विचारो हवे शुं करवानुं? कंई नहीं, हवे वस्तु अंतर शोधवानुं। आ अरीसो जे नवो आपणने मळ्यो, नवा अरीसाथी वस्तु अंतर शोधवानुं। पछी कयो अरीसो छे? अंतर्गोळ अरीसो छे। समतल जेम सीधो तो आपणे खबर नहीं पड़ी जाय के यू आटला तो वी आटला। हवे शुं करवुं पड़े? दाखलो गणवो पड़े। दाखलो कई रीते गणशुं? 1/u + 1/v = 1/m जरूर पड़े। तो चलो समझिए, हवे हवे मारे शोधवानुं छे नवो वस्तु अंतर। तो विचारो आ अरीसो अहींया छे, आ अंतर केटलुं छे? अंतर 1 छे। केटलुं छे अंतर? 1। कयुं अंतर? आनी वात करुं छुं, आ अने आनी वच्चे अंतर 1 छे। विचारो मारे शोधवुं छे वस्तु अंतर। तो विचारो पहेला मने साचो अरीसो छे ने एनाथी वस्तु अंतर आप्युं केटलुं? आटलुं 21 आप्युं ने। जो 21 छे, अरीसो केटलो नहीं आव्यो? 1 सेंटीमीटर। तो वस्तु अंतर केटलुं छे? 20 सेंटीमीटर। कॉमन सेन्स, नवो अरीसो छे ए जूना अरीसाथी 1 सेंटीमीटर आगळ आव्यो। जूना अरीसो अने वस्तु वच्चे अंतर 21 छे, नवो अरीसो 1 सेंटीमीटर आगळ आवे। तो विचारो आ अंतर केटलुं हशे? आ बे पॉइंट वच्चे आटलुं अंतर आखुं 21 छे, अने आ अंतर केटलुं थाय? 21 - 1 તો કેટલું આવશે? 20 સેન્ટીમીટર। ટૂંકમાં નવું વસ્તુ અંતર મને મળી ગયું, યુ બરાબર કેટલું મળી ગયું? 20 સેન્ટીમીટર। વિચારો હવે આ અરીસો જે છે, આ નવો અરીસો, એની કેન્દ્રલંબાઈ કેટલી હોય? અરીસો કેન્દ્રલંબાઈ થોડી બદલી જવાની, અરીસો ખાલી આગળ આવ્યો છે, અરીસો ખાલી આગળ આવ્યો એની કેન્દ્રલંબાઈ બદલી જવાની, એની કેન્દ્રલંબાઈ કેટલી? 20 છે, સોરી 10 જ છે, કેટલી છે? જે નવો અરીસો છે એની કેન્દ્રલંબાઈ તો 10 જ છે। ઓકે, કંઈક સર કંઈક મને આમ થતું એવું લાગે, શું થતું તમને? આવું થતું હશે કે સર આની કેન્દ્રલંબાઈ 10 છે, એને ગુણ્યા 2 કરું તો મને શું મળે? એની વક્રતા ત્રિજ્યા મળે, એનું વક્રતા કેન્દ્ર મળે, સી મળશે કે નહીં મળે? સી મળશે। હા, સી ક્યાં હોય? તો 10 × 2 = 20 સેન્ટીમીટર છે સર। વસ્તુ અંતર 20 સેન્ટીમીટર છે, અને જે અરીસો છે એની વક્રતા ત્રિજ્યા પણ 2a = 20 સેન્ટીમીટર છે। ટૂંકમાં થશે એવું કે આ અરીસો 1 સેન્ટીમીટર આગળ આવ્યો તો વસ્તુ અંતર થઈ ગયું 20 સેન્ટીમીટર। કેટલું થઈ ગયું? 20 સેન્ટીમીટર। અને આ અરીસો જે છે એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે, એને ગુણ્યા 2 કરો તો શું આવે? 20 સેન્ટીમીટર। ટૂંકમાં થયું એવું કે આ અરીસાને લીધે આપણી વસ્તુ ક્યાં પડી છે? આપણી વસ્તુ પડી છે નવા અરીસાના મુખ્ય, અરે સોરી, વક્રતા કેન્દ્ર પર। કદાચ આ ખબર ન પડે તો શું કરો ભાઈ? સિમ્પલ તમે કહી દો, યુ કેટલા મૂકશો? તમે -20 મૂકશો। કેટલા મૂકશો? યુ બરાબર -20 મૂકશો, એ બરાબર કેટલા મૂકશો? -10 મૂકશો, અને તમારે વી શોધવું। તમારે વી એટલા આવશે, વી આવશે -20। કેમ -20 આવશે? હું કેમ આવકી શકું? યાદ કરો, આવું ભણાવ્યું હતું કે જ્યારે વસ્તુને સી પર મૂકેલી હોય ત્યારે પ્રતિબિંબ સી પર ઉલટું મળે, તો એવું જ થયું ને? નવો અરીસો જે છે, નવો અરીસો, એના માટે વક્ર ત્રિજ્યા કેટલી? 20 સેન્ટીમીટર। વસ્તુ અંદર કેટલું? 20 સેન્ટીમીટર। અરે બે એક જ જગ્યાએ છે, વક્રતા કેન્દ્ર જ્યાં છે ત્યાં જ વસ્તુ છે, તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય? ત્યાં ને ત્યાં જ રચાશે। ટૂંકમાં વસ્તુનું પ્રતિબિંબ અહીંયા જ રચાશે, અહીંયા જ તે, સોરી આ આ લખશો, આઈ ડેશ ની ઓ ડેશ ની આ લખશું। ટૂંકમાં આ જ જગ્યાએ પ્રતિબિંબ રચાશે, અહીંયા અહીંયા, બરાબર છે? વિચારો શિફ્ટિંગ થયું? નો થયું સર, વસ્તુનું પ્રતિબિંબ ત્યાં ને ત્યાં જ રચાશે, પણ કોની સાપેક્ષ? આની સાપેક્ષ, બરાબર, આની સાપેક્ષ। ઓકે, તો લખ્યું છે અહીંયા, જો હવે આ જે શબ્દ તમે બોલ્યો છો એ સમજૂતી આપી છે કે અહીં વસ્તુને સી પર જ મૂકેલી હોવાથી, બરાબર ને, કોની સાપેક્ષે? નવા અરીસાન સાપેક્ષ, અહીં વસ્તુને સી પર જ મૂકેલી હોવાથી તેનું પ્રતિબિંબ સી પર જ મળશે, એટલે કે તેના મૂળ સ્થાન ઓ પર જ મળશે। અને મૂળ કોની સાપેક્ષે હશે? મૂળ અરીસાન સાપેક્ષે। મૂળ અરીસાન સાપેક્ષ સ્થાન શું હોય? 21 સેન્ટીમીટર, બરાબર ને? જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ છે। થયું એવું કે ભાઈ વસ્તુ છે એક, સોરી, અરીસો છે 1 સેન્ટીમીટર આગળ આવ્યો, અરીસાની કેન્દ્ર લંબાઈ 10 છે, તો એની એની વક્રતા ત્રિજ્યા થાય 20 સેન્ટીમીટર, અને આ અરીસાની સાપેક્ષે વસ્તુનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર। જેટલું વસ્તુ અંતર છે એટલી વક્રતા ત્રિજ્યા છે, આપણને ખબર છે કે વસ્તુ ક્યાં પડી, તો ટૂંકમાં નવા અરીસાના વક્રતા કેન્દ્ર પર પડી છે, તો પ્રતિબિંબ ક્યાં રચાય? ત્યાં ત્યાં જ રચાશે। ટૂંકમાં જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ રચાય। પહેલાં શું હતું? પહેલાં ક્યારે રચાતું હતું? યાદ કરો, જો આ આ ન હોય, મને કે સોરી સ્લેબ ન હોય, સ્લેબ ન હોય તો વસ્તુ અંદર કેટલું આવશે? 21 સેન્ટીમીટર। વસ્તુ અંદર કેટલું આવે? 21 સેન્ટીમીટર। વક્ર ત્રિજ્યા કેટલી આવે? 20 સેન્ટીમીટર। તો ભાઈ વસ્તુ ક્યાં પ્રતિબિંબ ક્યાં રચાશે? સી અને એફ ટૂંકમાં એક એક રચાશે, એક એક રચાતું હશે, હવે ડાયરેક્ટ અહીંયા રચાઈ ગયું, બરાબર છે? તો આ તમારે દાખલો થાય છે સોલ્વ। ટૂંકમાં મૂળ અરીસાન સાપેક્ષે વસ્તુ અંદર કેટલું? 21, આ વસ્તુ 21, અને નવો અરીસો છે એની સાપેક્ષે કેટલું? 20 સેન્ટીમીટર, બરાબર, નવાની સાપેક્ષે 20। હવે જો તમે એક બહુ મહત્વની વાત કહું, એ તમને 10 આપ્યું છે, આ 10 શું છે? સ્લેબ અને અરીસા વચ્ચે અંતર, એની કંઈ જરૂર છે? કોઈ કોઈ જરૂર નથી। મેં તમને પહેલાં કહ્યું હતું કે અરીસાને, સોરી, સ્લેબને ક્યાં મૂકવો, કેટલા અંતર મૂકવો, એની ફરક પડતો નથી, મેટર શું કરે? વચ્ચે મૂકવો જોઈએ। તો આ 10 તમને ખાલી એમ જ આપ્યું છે, 10 તમને ખાલી એમ જ આપ્યું છે, તમને શું કહે, ગુમરા કરવા માટે, બરાબર છે? તો 10 કોઈ યુઝ છે નહીં, ઓકે, ખબર પડે ન પડે? હા, એવું કહી શકો કે ભાઈ સ્લેબની આ છેડાથી અંતર કેટલું, તો આ અંતર કેટલું? 11 સેન્ટીમીટર, બસ એ કહી શકો, બાકી આનું કોઈ કામ નથી, ઓકે? તો દાખલો થાય છે સોલ્વ, અને આવા બે દાખલા હોમવર્કમાં છે। ચલો રકમ કઈ છે, જો તમને કહી દઉં છું, એક અંતરગોળ અરીસો છે, ધ્યાનથી સમજો, શું છે? એક અંતરગોળ અરીસો છે, એની કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર, એની સામે, આ ભૂસાઈ ગયું છે, લખી દઉં છું, એની સામે 100 સેન્ટીમીટર દૂર એક વસ્તુ પડેલ છે,
मूल अरीसो है 20 सेंटीमीटर केन्द्र में है, अंतर्गोल है, देखाय आकृति पर एनी सामे 100 सेंटीमीटर अंदर एक वस्तु को पड़ेली है। हवे शू कर 6 सेंटीमीटर जाडाई नो अने 1.5 वक्री भवनांक नो एक स्लेब दाखल करो, बराबर है। स्लेब दाखल करो शू आज अरीसो है शिफ्ट है कितना शिफ्ट एक्स जो एक्स बराबर मूकवा टी काउंस में 1-1/n टी बराबर मूको 6 1-1/1.5 शू आ 2 सेंटीमीटर के 2 सेंटीमीटर तो अरीसो है आग आग 2 सेंटीमीटर आग आ तो चलो वस्तु अंदर बदली गयु वस्तु अंदर थी गयु 98 सेंटीमीटर कितना गयु 98 सेंटीमीटर तुम्हें यू मिली गयु यू आ 98 एफ के मूकशो 20 तो वी मैं ना आराम वी मैं पर वी क्या को सापेक्ष हे जो नवो अरीसो है यनी सापेक्ष मापवा મૂળ અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું અંતર શોધો અંતરોની અંતર એક આની શોધવાનું છે આની શોધવાનું છે બીજા કેસમાં શું કર્યું સમતલ લીધું ટૂંકમાં આ દાખલો છે આની જેવો છે અને આ દાખલો છે આની જેવો છે તમારે કામ કરવાનું છે હેશટેગ 2 આને કહી દેજો હેશટેગ 3 આ કોને જેને કોમેન્ટમાં આન્સર લખવો છે અને કહેજો હેશટેગ 4 અને હેશટેગ 4 કરીને અહીંયા તમારે શું લખવાનું છે વીનો આન્સર આવશે ને અહીંયા પણ વીનો આન્સર આવશે અહીંયા શું છે ભાઈ તમારે શોધવાનું છે એક સમતલ રીસો છે એની સામે 50 સેન્ટીમીટર દૂર એક વસ્તુ મૂકેલી છે અને એની વચ્ચે શું કર્યું આપણે 10 સેન્ટીમીટર લંબાઈનો અને 1.6 તો 1.6 છે 1.5 નથી 1.6 વક્રી ભવનાંકનો એક સ્લેબ દાખલ કરવાથી નવું અંતર આ જે સમતલ રીસો છે ત્યાંથી કેટલા અંતરે મળશે ટૂંકમાં એના માટે તમારે એક શોધવાનું છે આના માટે વી શોધવાનું છે આના માટે એક શોધવાનું છે આવડે કે નહીં આવડે આવડવું જોઈશે ફરજિયાત બરાબર છે ઓકે ચલો તો લેક્ચર અહીંયા રાખીએ આઈ હોપ કે તમને આ લેક્ચરમાં સમજ પડી હશે બરાબર સમજ પડવી જરૂરી છે ભાઈ બરાબર છે તો વ્યવસ્થિત લખો સમજો અને પ્રેક્ટિસ કરો આનું એક કામ કરશું ઇમેજ પાડીને તમને કોમેન્ટમાં મૂકી દે જેથી તમને લખવામાં સરળતા રહે ઓકે રાખીએ બરાબર ધન્યવાદ જય હિન્દ